સર્વાવતારી આરાધ્યષ્ટદેવ બોટાદ વિહારી એવા શ્રી હરિકૃષ્ણ મહારાજ એમની પરિપૂર્ણ કૃપાથી પવિત્ર અને પુણ્યવંતા ચાતુર્માસમાં મહારાજના દિવ્ય વન વિચરણની જે કથા એનો આજે છેલ્લો 10મો દિવસ છે. કરોડો જીવાત્માઓના કલ્યાણને માટે જેનું પવિત્ર તીર્થાટન હતું એવા ભગવાન વન વિચરણને પૂર્ણ કરી લોજમાં આવી અને રોકાયા છે. અમુક અમુક ધરતીઓ એવી હોય કે જેની અંદર ભગવાન અને મોટા પુરુષો કાયમને માટે વાસ કરીને રહેતા હોય અને જે ધરતીની અંદર ભજન ભક્તિ અને સત્સંગના અખાડાઓ ચાલતા હોય. અમુક અમુક જગ્યાઓ એવી હોય કે ત્યાં અનેક પ્રકારની ક્લબો ચાલતી હોય, ન કરવાના કામ થતા હોય. અતિ ભાગ્યશાળી જે ધરતી હોય ત્યાં આવા સાધુ સંતોના બેસણા હોય અને ત્યાં જ પરમેશ્વરના પગલા પડે છે. 7 વર્ષનું જે વનવિચરણ ભગવાન શ્રી હરિ આખા ભારત વર્ષની ધરતીમાં ફરીને આવ્યા અને મહારાજે લોજની અંદર વન વિચરણને પૂર્ણ કર્યું. 6 થી અયોધ્યાથી નીકળ્યા ત્યારથી આરંભી અને મહારાજ લોજમાં આવ્યા. 12,800 કિલોમીટરનું અંતર કાપ્યું. 7 વર્ષની અંદર આટલી ધરતીને ખેડી અને ભગવાન લોજમાં પધાર્યા છે. આ પવિત્ર ભૂમિમાં પૂર્વે લોમશ ઋષિનો આશ્રમ હતો. મહાભારતની અંદર પણ એનો ઉલ્લેખ છે કે જ્યારે અર્જુનજી સ્વર્ગલોકની અંદર શસ્ત્રવિદ્યા શીખવા માટે ગયા તો એ વખતે ઇન્દ્રએ લોમશ ઋષિની સાથે અતિશય ભ્રાતૃવિયોગે દુઃખી એવા યુધિષ્ઠિરજીને સંદેશો મોકલેલો કે થોડા સમયમાં અર્જુન વિદ્યાભ્યાસ પૂર્ણ કરીને તમારી પાસે આવશે, માટે તમે ધીરજ રાખજો. પછી યુધિષ્ઠિરજીએ પ્રભાસપાટણ, ગિરનાર વગેરે જે પવિત્ર તીર્થો એની યાત્રા કરેલી અને આ યાત્રા પૂરી થઈ એટલે સ્વર્ગમાંથી અર્જુનજી આવી ગયેલા. ભગવાનને રાજી કરવા માટે આત્મશ્રેયાર્થે પૂર્વે લોમશ ઋષિએ કઠોર તપશ્ચર્યા કરેલી અને એમના ઉપર ભગવાન પ્રસન્ન થયેલા અને ભગવાને કીધેલું કે મુનિવર માગો. ત્યારે મુનિએ એવું કહેલું કે આ સ્થાનની અંદર વર્ષો સુધી મેં સાધના કરી ત્યારે મને તમારી પ્રાપ્તિ થઈ છે, તો આ મારી તપોભૂમિને તમે ભાગ્યવંતી બનાવો અને અહીંયા તમે નિવાસ કરીને રહ્યો. ત્યારે ભગવાન એવું બોલેલા કે મુનિવર અત્યારે તો નહીં, પણ આગળ ઉપર જતા કળિયુગની અંદર જ્યારે અમે પ્રગટ થઈશું ત્યારે આ તમારી તપોભૂમિને અમે ભાગ્યવંતી બનાવીશું. લોમશ ઋષિને આપેલું જે વરદાન એને સત્ય કરવા માટે પણ ભગવાન શ્રી હરિ લોયજમાં રોકાયા. રામાનંદ સ્વામીને મળ્યા પહેલાં મુક્તાનંદ સ્વામીની સાથે મહારાજ પૂરા 10 મહિના આ લોજની ધરતીમાં રોકાયા છે. જેમ આપણે ગોકુલ અને વૃંદાવનની ભૂમિને રમણ રેતી કહીએ એમ લોયજ એ પણ રમણ રેતી છે. મહારાજે ચરણમાં ચાંખડી વગેરે કંઈ પહેર્યું નથી. અડવાણે ચરણે લોજની અંદર ઘેર ઘેર ભગવાન વિચરેલા છે. રામાનંદ સ્વામી પણ દીર્ઘદ્રષ્ટા મહાપુરુષ હતા. એમને પણ ખ્યાલ હતો કે તીર્થયાત્રાનું મિશ લઈ અને આ જ સ્થાનની અંદર ભગવાન પધારશે અને એણે અનેક વાર કીધેલું કે ખેલ કરનારા તો પાછળ આવવાના છે. તો ભગવાન શ્રી હરિએ આ આશ્રમની અંદર આવીને એની ઈચ્છાને પૂર્ણ કરી
અને એક સદગુરુની આજ્ઞામાં રહી વર્ષો સુધી જેણે સદાવ્રત વગેરે આપી તીર્થવાસીઓની સેવા કરી, ગુરુના વચનમાં જેણે દ્રઢતા રાખી કે જરૂર ગુરુ વચને ભગવાન આપણને સામે ચાલીને મળશે, તો એ ન્યાયે ભગવાન મુક્તાનંદાદિક જે સંતો એની ધીરજ, એનું જ્ઞાન, વૈરાગ્ય વગેરે જોઈ અને એને દર્શન દેવા અને એની સાથે રહેવા માટે ભગવાને આ લોજની ધરતીમાં રહેવાનું નક્કી કર્યું અને વન વિચરણની પૂર્ણાવતી કરી છે. અગાઉ આપણે કથા સાંભળી કે રામાનંદ સ્વામીના આવ્યા પહેલાં સત્સંગનો પ્રચાર જો કોઈએ કર્યો હોય તો એ હતા સદગુરુ આત્માનંદ સ્વામી, સંપ્રદાયમાં જેને મોટા આત્માનંદ સ્વામી કહેવામાં આવે છે. ખૂબ ગામડે ગામડે ફરીને લોકોને ભગવાન ઓળખાવ્યા, પણ પોતે નિરાકારવાદમાં માનતા હોય. જ્યારે છેલ્લી અવસ્થામાં રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્રથી દીક્ષા લઈ વૃંદાવનમાં શ્રીકૃષ્ણ દર્શન પામી ભગવાનની આજ્ઞા લઈ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના માટે આ સોરઠમાં પધાર્યા, ત્યારે છત્રાસા ગામમાં રામાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી ભેગા થયેલા. પોતાના તમામ શિષ્યોને બોલાવીને રામાનંદ સ્વામીને કાંડું સોંપેલું અને ત્યાર પછી રામાનંદ સ્વામીને કહેલું કે ભલે તમે નાના છો, પણ તમે જે મત પ્રવર્તાવ્યો છે એ બરોબર છે. ભગવાન નિરાકાર નથી, ભગવાન સદાયને માટે સાકાર છે. આત્માનંદ સ્વામી રામપરા ગામે સ્વધામ સિધાવ્યા અને ત્યાર પછી રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી અને પોતે ધર્મ ધુરંધર બન્યા અને ધીમે ધીમે શ્રીકૃષ્ણ ભગવાનના કહેવા પ્રમાણે સોરઠના ગામડાઓમાં ફરીને જે જે રામાનંદ સ્વામીના અતિ ગુણિયલ સંસ્કારી જે શિષ્યો હતા એને જે નિરાકારવાદની ઉપાસના સમજાયેલી એને સાકારવાદની અંદર પ્રતીતિ કરાવી. રામાનંદ સ્વામીએ પરમેશ્વર પધારવાના છે એના માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરી અને પછી આત્માનંદ સ્વામીના તો બધા જ ગામડાઓ પ્રસાદીના જ હતા, પણ રામાનંદ સ્વામી પણ એક પછી એક ગામડાઓની અંદર સત્સંગ વિચરણ માટે ફરવા માંડ્યા. શાસ્ત્રની અંદર એની નોંધ લેવાય છે કે વળી દેશ વિદેશ પધાર્યા ગાણા પોતાના શિષ્ય વધાર્યા, વળી દેશ વિદેશ પધાર્યા ગાણા પોતાના શિષ્ય વધાર્યા, પધાર્યા.
રામાનંદ સ્વામી દરેક જગ્યાએ સત્સંગ કરાવવા માટે જતા, એમાંય ખાસ કરીને કચ્છ, કાઠિયાવાડ, હાલાર, ઝાલાવાડ, ગોહિલવાડ, ઉત્તર ગુજરાત, તો આ બધા સ્થળોએ વિચરણ કરતા. અને એ વખતે સ્વામીનું મંડળ તો લોજની અંદર જ રહેતું, થોડા સંતોને સાથે લઈ અને રામાનંદ સ્વામી આ ગામો ગામની અંદર ફરતા. રામાનંદ સ્વામીએ જે જે ગામની અંદર ફરી અને સત્સંગ કરાવ્યો છે એ ગામની યાદી સંપ્રદાયના ઇતિહાસની અંદર લખાયેલી છે. સોરઠ દેશની અંદર પીપલાણા, માંગરોળ, માણાવદર, અગતરાય, કાલવાણી, જૂનાગઢ, પંચાળા, જાળિયા, ઝાંઝમેર, બાલાગામ, પાડોદર, ગોંડલ, ધારી, જીરા, ગુંદાળા, બંધિયા, ધોરાજી, જમનાવડ, જેતપુર, આખા, ફણેણી, સાંકળી, વાડેર, મેઘપુર, સરદાર, મેખાટીંબી, ત્રાંબા, જેને આપણે ત્રંબા કહીએ છીએ વાલબાઈ અને હરબાઈનું, રાજકોટ, દેરડી, લોઢવા, છત્રાસા, પીપળિયા, રામપુરા, ગુંદાળા, શીલ, મેશવાળ, ગણોદ, ઉપલેટા, કંડોરડા અને દૂધીવદર, આટલા ગામમાં રામાનંદ સ્વામી ફર્યા. આ સોરઠ દેશના ગામડાઓ કહેવાય છે. ત્યાર પછી કાઠિયાવાડની અંદર કોટડા, કરિયાણા, ગઢડા, કારિયાણી, કુંડળ, કેરિયા અને આસોદર આ સ્વામીના સત્સંગ કરાવ્યાના મુખ્ય ગામ ગણાય છે. ત્યાર પછી હાલાર અને ઝાલાવાડ પ્રાંતની અંદર સ્વામી ફરેલા, એમાં શેખપાટ, ભાદરા, અલૈયા, મોડા, જાળિયા, મૂળી, મેથાણ, દ્વારિકા, કાલાવાડ, જામનગર, લાખાણી, દ્રાફા, ગંગાજળિયુ અને લતીપુરા આટલા ગામ એ રામાનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો એમના વિચરણના ગામ છે. કચ્છની અંદર ભુજ, ધમણકા, આદોઈ, માનકુવા, રામપરા, કંથકોટ, અંજાર અને ભચાઉ. ઉત્તર ગુજરાતની અંદર અમદાવાદ, જેતલપુર, મચ્છિયાવ, ઉનાવા, વડનગર, વિસનગર, કરજીસણ, નારદીપુર, અસલાલી, ગામડી ગામ, વિહાર, ઊંઝા અને સિદ્ધપુર આ બધા જે ગામ બતાવ્યા ત્યાં સ્વામી મંડળો લઈ વારંવાર જતા અને ત્યાંના જે ભક્તો હતા એ રામાનંદ સ્વામીને ભગવાન જેવા માનતા અને સ્વામીએ બધાને સત્સંગ કરાવેલો, ભગવાનની ઓળખાણ કરાવેલી. રામાનંદ સ્વામી પહેલી જ વાર જ્યારે લોજ ગામની અંદર આવ્યા ત્યારે વિક્રમ સંવંત 1838ની સાલ, મહારાજ 1 વર્ષના હશે એ વખતે આ લોજ આશ્રમની સ્થાપના રામાનંદ સ્વામીએ કરેલી. તો એ વખતે ત્યાં જે રામજી મંદિર કહેવાતું એ રામજી મંદિરે સ્વામી ઉતરેલા. આજે પણ એ પ્રસાદીનું જૂનું રામજી મંદિર છે. અને આ મંદિરમાં મુક્તાનંદ સ્વામી વગેરે સંતોએ સેવા કરેલી, એ રામ લક્ષ્મણજી અને જાનકીજીની મૂર્તિઓ પણ છે. ધાર્મિક વૃત્તિવાળું કારણ કે લોમસ ઋષિની તપોભૂમિ એટલે આ ગામ ગણાતું. અને રામાનંદ સ્વામીનો પ્રભાવ જોઈ અને ત્યાંના વિશ્વાસુ એવા ભક્તોને સ્વામીમાં ભગવત બુદ્ધિ થઈ અને ત્યાંના ભક્તોએ પ્રાર્થના કરી કે આ લોમશ ઋષિની તપોભૂમિ છે, સોમનાથ અને દ્વારકા જવા માટેનો મુખ્ય રસ્તો છે, માટે તમારા સંતો સહિત તમે અહીંયા વાસ કરીને રહ્યો. સ્વામીને પણ આ જગ્યા ખૂબ ગમી. રામજી મંદિરની બાજુમાં જ લોમશ ઋષિનો આશ્રમ હતો પણ જગ્યા એકદમ જીર્ણ થઈ ગયેલી, બધું જ પડી ભાંગેલું. ત્યાર પછી લોજના ખીમા શેઠ, દેવા શેઠ, જીવરાજ શેઠ, જીવરામ સોની, જેઠા ભક્ત, અંબારામભાઈ, ક્ષત્રિયોની અંદર કરણસિંહ, સગરામસિંહ, વાળંદ ભક્તોમાં કાનો, જૂઠો વગેરે જે અતિ નિષ્ઠાવાન ભક્તો હતા એમને રામાનંદ સ્વામીમાં ભગવદ્ બુદ્ધિ હતી એટલે એમણે રામજી મંદિરની બાજુમાં લોમશ ઋષિનો જે આશ્રમ હતો એ જગ્યા લઈ અને રામાનંદ સ્વામીને કૃષ્ણાર્પણ કરી. અને રામાનંદ સ્વામીને પણ ખ્યાલ જ હતો કે ભગવાન શ્રીહરિ જરૂર અહીંયા આવશે એટલે શિષ્યોને કાયમ કહેતા કે ભગવાનને ખોળવા જવાની જરૂર નથી, ગોવિંદ ગોવિંદ ગાયે જા ઓર પંથ તેરો બઢાયે જા, વો ખુદ હી મિલને આયેગા તું બંદગી બઢાયે જા. ભગવાનને ગોતવા જવાથી નહીં મળે, એક સ્થાનની અંદર બેસી
અને જેણે જેણે ભગવાનની આરાધના કરી છે અને સામે ચાલી અને ભગવાનના દર્શન થયા એના દાખલાઓ ઇતિહાસમાં અનેક છે. દાખલા તરીકે શબરીજી, મતંગ મહર્ષિના વચનમાં વિશ્વાસ રાખી અને એ જંગલની ભૂમિમાં એમણે જો સાધના કરી તો ભગવાન એને શોધતા શોધતા આવ્યા છે. એમાં દોડાદોડ કરવાની કાંઈ જરૂર નથી, એકાગ્રતા કેળવવાની જરૂર છે. રામાનંદ સ્વામીમાં વિશ્વાસ રાખ્યો એના વચનમાં, અને આ મુક્તાનંદ સ્વામી વગેરે 50 સંતોએ જો સેવા કરી તો ભગવાન એના ઉપર પ્રસન્ન થાય, સામે ચાલીને દર્શન દેવા માટે આવ્યા. તો આ રીતે રામાનંદ સ્વામીએ લોમસ ઋષિની જગ્યા મળી. ત્યાર પછી સંવંત 1838માં લોજની અંદર પોતાનો આશ્રમ પહેલો બાંધ્યો. પછી સંતો સહિત સ્વામી ત્યાં રહેતા અને આ લોયજ ગામ જૂનાગઢની અંદર માંગરોળ તાલુકામાં અરબી સમુદ્રને કિનારે આવેલું છે. અત્યારે સમુદ્ર ત્યાંથી થોડો દૂર છે. અને આ મૌર્ય યુગની યાદી આપતું ઐતિહાસિક ગામ ગણાય છે. એવું કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં આ જે લોયજ ગામ છે ત્યાં કંઈ જ નહોતું, જંગલ હતું, વેરાન ભૂમિ હતી અને એમાં લોમસ ઋષિનો આશ્રમ હતો. તો અત્યારે જે ગામ છે એ સમુદ્ર કિનારે હતું, લોયજથી 2 કિલોમીટર દૂર. અને એ વખતે એ ગામનું નામ દેવરીયુનગર હતું, લોયજ નહીં. પણ દરિયામાર્ગથી ગામ નજીક થાય એટલે એ વખતે તો બધી ચાંચિયાગીરી ને એવું ચાલતું, એટલે ચાંચિયાઓ આવી અને ગામમાં વારંવાર લૂંટફાટ વગેરે કરતા, એટલે પ્રજા થાકી ગયેલી. લોમસ ઋષિને શરણે ગઈ એટલે ઋષિએ એવું કહ્યું કે ત્યાં રહેવા કરતાં મારા આશ્રમની આજુબાજુમાં તમે આવી અને નિવાસ કરો. એટલે લોમસ મુનિના કહેવાથી બધા જ ત્યાંના જે લોકો હતા એ આવી અને આશ્રમને આજુબાજુમાં વસવાટ કરીને રહ્યા. આજુબાજુની જમીન એને ખેડી અને વાવેતર થાય એ રીતની બનાવી, અને ઋષિની તપોભૂમિ એટલે લોકો સર્વ પ્રકારે સુખી થયા. અને પછી ગામનું નામ દેવરીયુનગર કેન્સલ કરી અને લોમસ ઋષિના નામ ઉપરથી લોયજ એવું નામ રાખવામાં આવ્યું. તો આ રીતે આ ગામ બંધાયેલું. રામાનંદ સ્વામી જ્યારે સત્સંગની અંદર આવ્યા અને આત્માનંદ સ્વામી સ્વધામ ગયા ત્યારે આત્માનંદ સ્વામીના જે દીક્ષિત ત્યાગી શિષ્યો હતા એમાં વાલભાઈ અને હરભાઈ આ બંને તો હતા જ. પછી જ્યારે રામાનંદ સ્વામીએ ભાઈઓને સંતોનું ને બહેનોનું અલગ પાડ્યું ત્યારે આ બંનેને બહુ ગમ્યું નહીં, એટલે રામાનંદ સ્વામીનો સંગ છોડી અને આ બંને ત્રંબા ગામે જતા રહેલા. અને વિઠલાનંદ અને બાળાનંદ આ બે જે ત્યાગી સાધુ હતા એને આત્માનંદ સ્વામીએ લખુબાઈને ત્યાં રહેવાની આજ્ઞા કરેલી એટલે એ બંને ત્યાં રહેતા. હવે વૈદા જુક્તાનંદ અને મુક્તાનંદ, તો રામાનંદ સ્વામી સ્વધામ ગયા પછી તમને સમજાય છે ને, 7મા દિવસે જુક્તાનંદ અને મુક્તાનંદ એ પણ બંને સ્વેચ્છાથી શરીર છોડી અને ધામમાં ગયા લોઢવા ગામે. એટલે રામાનંદ સ્વામીની પાસે આત્માનંદ સ્વામીના દીક્ષિત હવે કોઈ ન રહ્યા. એટલે આત્માનંદ સ્વામીએ પહેલી વહેલી જ્યારે વૃંદાવનથી આવતા અને પેલા પટેલ સાથી આંખતા એને કહ્યું કે આમનામ ક્યાં સુધી વેઠ કરશો, અને ઊભું સાથી મૂકી સ્વામીની સાથે ચાલતા થયા, એને દીક્ષા આપી અને એ થયા ભાઈ રામદાસ સ્વામી. તો રામાનંદ સ્વામીએ પહેલી વહેલી દીક્ષા પોતાને હાથે આપી છે ભાઈ રામદાસ સ્વામીને. આ રામાનંદ સ્વામીની દીક્ષા પરંપરા છે. અને આ આશ્રમની અંદર સ્વામી જ્યારે રહેવા માંડ્યા પછી તો એક પછી એક સંતોનો વધારો થવા લાગ્યો. 1841ની સાલમાં રામાનંદ સ્વામીએ મચ્છિયાઓ ગામના જે મૂળજી વિપ્ર એને દીક્ષા આપી અને બ્રહ્મચારી બનાવેલા. આ જે મૂળજી વિપ્ર એમનો જન્મ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલા મચ્છિયાઓ ગામે 1822 શ્રાવણ માસની અંદર થયેલો. અવધિચ જ્ઞાતિના પવિત્ર બ્રાહ્મણ હતા. એમના માતાનું નામ રાયબા અને પિતાનું નામ કૃષ્ણજી હતું. બાળપણનું નામ એમનું મૂળજી હતું, પણ નાનપણથી જ વૈરાગ્ય વૃત્તિ હતી. રૂપ પણ ખૂબ સુંદર, એકદમ
ગોરો જેનો વર્ણ, મોટા મોટા નેત્રો અને કદાવર પહાડી શરીર, અને આ જે પુત્ર એ રાયબા અને કૃષ્ણજીને ત્યાં હનુમાનજી મહારાજે દર્શન દઈ અને કહેલો કે હું મારા અંશને લઈ અને તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. એટલા માટે આપણે મુકુંદ બ્રહ્મચારીને હનુમાનજીનો અવતાર હનુમાનજીના આશીર્વાદે કરી અને જન્મેલા. નાનપણથી જ જ્યારથી બોલતા શીખ્યા ત્યારે અખંડ રામ રામ મંત્રનો પોતે જપ કરતા. હવે 1822માં જન્મ અને 1829ની સાલમાં રામાનંદ સ્વામી પહેલા વહેલા મચ્છિયા પધારે, અને એ વખતે આ મુકુંદ બ્રહ્મચારીના જે માતા પિતા રાયબા અને કૃષ્ણજી, એમને રામાનંદ સ્વામીમાં ભગવદ્ બુદ્ધિ થયેલી, ત્યાંના ફૈબારાણી વગેરે ઘણાય ભાઈઓ પણ હતા, તો એ બધાએ રામાનંદ સ્વામીના શિષ્ય થયેલા. એટલે મૂળજીને 7-8 વર્ષની નાની ઉંમરથી જ સ્વામીનો યોગ હતો. 18 વર્ષની જ્યારે એમને ઉંમર થાય એટલે એમના પિતાને વાત કરી કે પિતાજી, મારે રામાનંદ સ્વામીની સાથે સાધુ થઈને રહેવું છે. ત્યારે એમના પિતાએ ના પાડી કે બોલવું બહુ સહેલું છે, પણ સાધુ થયા પછી સાધુતા રાખી અને જિંદગી પૂર્ણ કરવી એ કામ અતિશય કઠણ છે. કલિયુગની અંદર અખંડ બ્રહ્મચર્ય પાળીને ભગવાન ભજવા એ કાંઈ સહેલું નથી. તમે અમારે એકના એક દીકરા છો, માટે અમારી એવી ઈચ્છા છે કે તમે ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવાન ભજો. પણ મૂળજીને સંસારની અંદર બિલકુલ મન હતું જ નહીં, એટલે એણે ચોખ્ખી ના પાડી કે મારે સહેજ પણ સંસારમાં જવાની ઈચ્છા નથી, હું ભગવાનને મેળવી અને ભગવાનની સેવા કરવા માગું છું. અને એ વખતે મૂળજીના જે પિતા કૃષ્ણજી છે એ નિયમ પ્રમાણે મૂળજીને સમજાવે છે કે જુવાની વયમાં જ્યારે જાશો પછી પુત્ર પૂરા પસ્તાશો, માટે આગળથી જ વિચારો શુભ ધર્મ ગૃહસ્થનો ધારો. અત્યારે નાના છો એટલે તમને ખ્યાલ નથી, પણ જ્યારે યુવાન થશો ત્યારે તમને પસ્તાવો થશે, માટે સાધુ હું નહીં થવા દઉં. પિતાનો આવો અઠાગ્રહ હતો એટલે મૂળજી કંઈ બોલ્યા નહીં. અને થોડાક દિવસ થયા મહારાજની ઈચ્છાથી એના પિતા કૃષ્ણજીનો અંતકાળ આવ્યો. પિતા ભગવાનના ધામમાં ગયા, એનો તમામ વિધિ પૂર્ણ થયો. પછી મૂળજીએ માતા રાયબાને કહ્યું કે મારા પિતાની મરજી નહોતી હું સાધુ થાઉં. એમાં રામાનંદ સ્વામીના તમે શિષ્ય છો, કાયમ રામાનંદ સ્વામીએ તમને જ્ઞાન વૈરાગ્યનો ઉપદેશ આપ્યો છે, તો તમારું શું કહેવું છે હું સાધુ થાવ, એમાં તમે રાજી કે કેમ? કારણ કે તમને કુરાજી કરી અને મારે જવું નથી, અને મને એવું લાગે છે કે મા હું સંસાર ભોગવા નહીં, ભગવાન ભેટવા માટે જ જાણે કે આ ધરતી ઉપર આવ્યો છું, માટે જો તમે મને રજા આપો તો હું રામાનંદ સ્વામીને સમર્પિત થઈ અને ભજન કરું. પણ રાયબા અતિ સમજણવાળા અને વૈરાગ્યવાળા હતા, એટલે રાયબાએ કહ્યું છે કે વાત બહુ સાચી છે, સંસારમાં પડવા જેવું નથી, અને ગુરુદેવ રામાનંદ સ્વામી જેવા સમર્થ ગુરુનું જો શરણું મળતું હોય તો મૂળજી એમાં કાંઈ ખોટી વાત નથી. આવી માતા પાછી કોક કોક જ હોય, પિતા હાજર નથી ને એકના એક જ દીકરા છે, બીજું કોઈ સંતાન નથી, અને છતાં એવું કહ્યું કે તમારે સાધુ થવું હોય તો મારી કાંઈ ના નથી. અને મૂળજી અતિશય રાજી થયા. મૂળજી કે છે કે માં તમે મને મૂકવાઓ અને તમે ગુરુદેવના હાથમાં મારું કાંડું સોંપો, પછી જ હું ભગવાનનું ભજન કરવા ત્યાં રોકાઈશ. એટલે 18 વર્ષના મૂળજીને સાથે લઈ અને માતા જે રાયબાઈ એ મચ્છિયાઓથી લોયજ આવેલા. રામાનંદ સ્વામી એ વખતે લોયજની અંદર બિરાજે. સ્વામીને મૂળજીનું કાંડું સોંપી અને એવું કહ્યું કે હે ગુરુદેવ, મારો એકનો એક પુત્ર હું તમને કૃષ્ણાર્પણ કરું છું, માટે એને તમે ભગવાનનો ભેટો કરાવજો. સાધુતાના રૂડા સંસ્કારો તમે એની અંદર સિંચજો. આવું કહ્યું એટલે રામાનંદ સ્વામી બહુ રાજી થયા. સ્વામી કહે છે કે રાયબા, તમારો દીકરો છે એ અમારો જ દીકરો છે, માટે હવે મૂળજીની તમે જરાય ચિંતા કરશો નહીં,
અને ઋષિ જયંતિનો ઉત્સવ આવે છે તે થોડાક દિવસ તમારે રહેવું હોય તો અહીંયા સત્સંગ માટે રોકાવો. એટલે રાયબા 15 દિવસ ત્યાં રોકાયેલા. એક દિવસ રામાનંદ સ્વામીને વિચાર થયો કે રાયબાને હવે બીજો કોઈ આધાર નથી, અને વળી બ્રાહ્મણ એટલે કંઈ કોઈ માલ મિલકત કે એવું તો કંઈ હોય નહીં. એટલે મનમાં એમ થયું કે એકનો એક દીકરો રાજી થઈને આજ જો એણે મને કાંડું સોંપી દીધું હોય, અને રામાનંદ સ્વામીનું હૃદય આમ પણ અતિશય દયાળુ હતું, તો એને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આજીવિકાનું શું. એટલે સ્વામીએ ઉત્સવની અંદર બધાય ભક્તો આવેલા એમાંથી જેતપુરના ભાણા કાપડિયાને બોલાવ્યા અને એને કહ્યું કે આ રાયબાઈની આજીવિકા માટે તમે એને 100 રૂપિયા આપો, અને જ્યારે જરૂર પડે ત્યારે તમારે એને મદદ કરવી, કારણ કે એનો દીકરો એણે અમને સોંપી દીધો છે અને પોતે એકલા જ છે. એટલે તરત જ ભાણા કાપડિયાએ જવાબદારી માથે લીધી અને 100 રૂપિયા ગણી આપ્યા અને કહ્યું કે જ્યારે જરૂર પડે ત્યારે હું તમને આજીવિકા પૂરી પાડીશ. આવી રીતે કહ્યું. રાયબા જોવા માટે તૈયાર થયા, પણ પોતે એકલા છે એટલે રાયબાની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યા. ત્યારે સ્વામી કહે છે કે રાયબા આવી રીતે રડાય નહીં, તમે તમારા દીકરાને કંઈ ખોટા માર્ગે નથી મૂક્યો, એને તમે ભગવાનનો માર્ગ બતાવ્યો, એ ભગવાનની સેવા કરશે, ઘર કરતાં એ સવાયો સુખીઓ થશે, અનેકનો આદર્શ બનશે, અને તમારા દીકરાને કારણે તમારી કીર્તિ યુગો સુધી આ દુનિયાની અંદર ગવાશે, તમને દુઃખ જરૂર થાય. રામાનંદ સ્વામી કહે છે કે રાયબા અમે જ્યારે ઘેરથી નીકળ્યા ને ત્યારે અમારી ઉંમર તો 8 જ વર્ષની હતી, અને અમે ઘેરથી નીકળ્યા માતા પિતાની જરાય મરજી નહોતી, અમે તો વિદ્યા ભણવાને બાને નીકળ્યા, તો અમે દરવાજાની બહાર જ્યાં પગ મૂક્યો ત્યાં અમારા માતા સુમતી દેવી તો મૂર્છા ખાઈને બેભાન થઈને ઢળી પડ્યા હતા. પછી અમને પણ એવું લાગ્યું કે અમારા માતા પિતાનો અમે એક જ આધાર હતા, એટલે અયોધ્યાની અંદર એક હરિકૃષ્ણ વિપ્ર હતા, એને અમે ભલામણ કરેલી કે તમારા ઘરમાં અન્ન વસ્ત્ર ક્યારેય નહીં ખૂટે, પણ મારા માતા પિતાની અન્ન વસ્ત્ર કરીને તમે સેવા કરજો. અને દીકરો છે એ મા બાપનો બહિર પ્રાણ કહેવાય, 2 પ્રાણ હોય, એક અંદર હોય અને 12 હોય, એટલે પુત્ર એ માતા પિતાને પ્રાણ જેવો વાલો હોય. માટે તમે માયિક દ્રષ્ટિનો ત્યાગ કરીને જ્ઞાન દ્રષ્ટિ કરીને સુખેથી ઘેર જાઓ. રાયબા વારે વારે મૂળજીની સામે જોયા કરે. એટલે રામાનંદ સ્વામી કહે છે કે રાયબા તમારા દીકરાને અમે બ્રહ્મચારી કરશું, પણ એને બાહ્ય જોડે બોલવાની છૂટ આપશું, અને જ્યારે જ્યારે ઉત્સવ સમય હોય ત્યારે તમે એની સાથે વાતચીત કરી શકશો, માટે તમે જરાય ઉપાધિ કરશો નહીં. આવી રીતે કહી અને રાયબાને વિદાય કર્યા અને મૂળજી સત્સંગની અંદર સમર્પિત થઈ રામાનંદ સ્વામીની સાથે રહ્યા છે. વિક્રમ સંવંત 1841 માં સુધી 5મ વસંત પંચમીનો ઉત્સવ કરી અને લોયજની અંદર આ મૂળજી ભગતને બ્રહ્મચારીની દીક્ષા આપવામાં આવી છે. હરિલીલામૃતની અંદર એવું લખ્યું છે કે રાખ્યા વરણી રૂપે જગવંદ નામ ધાર શ્રી મુકુંદાનંદ, રાખ્યા વરણી રૂપે જગવંદ.
હશે દિશ જામે મૂળજીને બ્રહ્મચારીની દીક્ષા આપી અને મુકુંદાનંદ વર્ણી એવું રૂડું નામ પાડ્યું. આ સંપ્રદાયમાં રામાનંદ સ્વામીના દીક્ષિત પહેલા સાધુ ભાઈ રામદાસ સ્વામી અને પહેલા બ્રહ્મચારી એટલે આ મુકુંદાનંદ વર્ણી. 28 વર્ષ જેણે મહારાજની સેવા કરી અને 18 વર્ષ સુધી જેણે રામાનંદ સ્વામીની સેવા કરી છે. તો એવા આ મુકુંદાનંદ વર્ણી એ રામાનંદ સ્વામીના બીજા દીક્ષિત બ્રહ્મચારી છે. અને ત્યાર પછી રામાનંદ સ્વામીનું વર્તન અને એની સાધુતા જોઈ અને અનેક મુમુક્ષુઓ સ્વામીની પાસે આવતા એક પછી એકને દીક્ષા આપે છે. સત્સંગની માં કહેવાતા જે મુક્તાનંદ સ્વામી, તો આ મુક્તાનંદ સ્વામી પણ સાચા સદગુરુની શોધમાં નીકળેલા અને અનેક ગુરુઓને બદલી સરદારના ચોરામાં તુલસીદાસજીને ગુરુ કરીને રહેલા. અને આ સરદારમાં સત્સંગ વિચરણ માટે જ્યારે રામાનંદ સ્વામી ગયા, એમના મુખની વાત સાંભળી ત્યારથી આરંભી અને નક્કી કર્યું કે રામાનંદ સ્વામીને ગુરુ કરવા છે. પછી તુલસીદાસજી પાસેથી રજા લઈ અને રામાનંદ સ્વામીની પાસે આવ્યા. ત્યારે સ્વામી બંધિયા ગામમાં બિરાજતા હતા. તો એ વખતે વિક્રમ સંવત 1842 તારીખ 3/2/1786 શુક્રવારનો પવિત્ર દિવસ માં સુધી પાંચમ કહેતા વસંત પંચમી 28 વર્ષની વયે મુકુંદદાસે પણ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લઈ અને મુક્તાનંદ એવું નામ રાખ્યું. તો આ મુક્તાનંદ સ્વામી મહાબુદ્ધિશાળી, અતિ રૂપવાન, અતિ તપસ્વી, સર્વસાધુ ગુણે સંપન્નતા. અને મુક્તાનંદ સ્વામીને જોઈ અને બીજા સંતોની જે જવાબદારી હતી એ રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને સોંપી દીધેલી. એને સત્સંગમાં મોટેરા બનાવ્યા. સિદ્ધપુર ગામના મોહનરામ નામના એક મુમુક્ષુ હતા. એમણે શાસ્ત્રનું શ્રવણ મનન વગેરે કરી અને એવો વિચાર કરેલો કે મનુષ્ય દેહ કરી બ્રહ્મચર્ય વ્રત પાળી મોટા સાધુને સેવી અને ભગવાનને પામી જવું છે. આમ વિચારી અને અતિ સમૃદ્ધિમાન એવું ઘર છોડીને મોહનરામ સદગુરુની શોધમાં નીકળેલા. વૈરાગીનો વેશ લઈ દ્વારિકા વગેરેની યાત્રા કરતા કરતા પ્રભાસ ક્ષેત્રની અંદર સોમનાથ જવા નીકળ્યા. રસ્તામાં લોજ આવ્યો. રામાનંદ સ્વામીના આશ્રમમાં રાત્રિ રોકાયા. સ્વામીના સદાવ્રતમાં જમ્યા. સંતોએ ભાવપૂર્વક જમાડ્યા અને વૈરાગી જાણીને એવું કહ્યું કે અમારી ધર્મશાળામાં રાત્રે સુવા માટે આવતા રહેજો, એટલે તમે ન હોતા, તમને હું લોજનો ઇતિહાસ સમજાવું છું. રાત્રે સંતોના આશ્રમે જઈને સુતા, સંતોની તમામ રીત ભાત વગેરે જોયો અને બીજે દિવસે મોહનરામને રામાનંદ સ્વામીના દર્શન થયા. સ્વામીએ પરિચય પૂછ્યો. સ્વામી કહે છે કે વૈરાગી અહીંયા આવ્યા છો, દ્વારિકા કંઈ અહીંયાથી દૂર નથી, માટે 2-4 દિવસ રોકાઈને સંત સમાગમનો લાભ લ્યો. રામાનંદ સ્વામી એ વખતે લોજમાં જ હતા એટલે 2-4 દિવસ રહ્યા. રામાનંદ સ્વામીના સાનિધ્યમાં આ મોહનરામના તમામ આંતરિક વિકારો નાશ પામ્યા. હૈયું ભગવાનમાં જોડાવા લાગ્યો. એક દિવસ મોહનરામ કહે છે કે સ્વામી, તમારી જો અનુમતિ હોય તો મારે હવે દ્વારિકા નથી જવું, હું અહીંયા ને અહીંયા જ રોકાઈ જાઉં. સ્વામીએ આજ્ઞા આપી અને સ્વામીનો પ્રતાપ જોઈ મોહનરામે નક્કી કર્યું કે રામાનંદ સ્વામી એ જ ઈશ્વરનો અવતાર છે. આવો પ્રભાવ બીજા કોઈમાં મેં જોયો નથી. એટલે રામાનંદ સ્વામીને કહે છે કે મને દીક્ષા આપી અને તમારો સાધુ કરો, મારે ભગવાન ભેટવાની ઈચ્છા છે, એનો મને રસ્તો બતાવો. સ્વામી કહે છે સાધુ થઈ અને તમે અહીંયા રહ્યો
તમારે ભગવાન શોધવા નહીં જવું પડે, ભગવાન તમને ખોળતા ખોળતા અહીંયા આવશે. અને તરત જ મોહન રામ અને રામાનંદ સ્વામીએ સાધુ દીક્ષા આપી અને મોહન દાસ એવું એમનું નામ પાડ્યું. તો આ રીતે સ્વામીનું મંડળ વધવા લાગ્યું. ઝાલાવાડ પ્રદેશની અંદર લીંબડી તાલુકાના શિયાણી ગામના રાજવંશી ગેલાજી અને એમના સ્ત્રી પાંબા કરીને હતા, અને એની કુખે 1825 સાલમાં એક મુક્તાત્માનો જન્મ થયો, જેનું બાળપણનું નામ હતું અજીતસિંહજી. પછી હુલામણાના નામે લોકો એને કાકાજી તરીકે બોલાવતા, પણ એમને જન્મજાત ભગવાન ભેટવાની તાલ આવેલી. આ બધો વરસાદ એક સાથે થયેલો, આ બધા જ અક્ષર મુક્તો. હવે એને લગ્ન લાગી કે ગમે એમ કરી અને ભગવાન ભેટવા છે. આવું મોટું રજવાડું હતી, પોતે સુખી જીવન જીવનારા, અને છતાંય ભર્યા ભાદર્યા ઘરને છોડીને પોતે ચાલી નીકળ્યા. તીર્થયાત્રા કરતા, સદગુરુની શોધ કરતા, દ્વારિકા જતા, પ્રભાસ પાટણ આવ્યા. ત્યાં એમને કોઈએ પૂછ્યું કે તમે શા માટે નીકળ્યા છો, તો કે ભગવાન ભેટવા. ત્યારે કોઈએ કહ્યું કે રામાનંદ સ્વામી કરીને સાધુ લોયજમાં રહે છે અને એ ભગવાન જેવા સાધુ છે, માટે ભગવાન ભેટાડશે. એટલે 1854 સાલમાં સ્વામીને મળવા માટે લોયજના આશ્રમમાં આવ્યા. સ્વામી બધાને યોગની ધારણાઓ વગેરે શીખવાડે છે. આખા આશ્રમની અંદર આત્મીયતા, સેવા, સ્નેહ, સંયમ વગેરેનું અલૌકિક અને દિવ્ય વાતાવરણ આ અજીતસિંહજી મહારાજાએ જોયું અને એને પણ એમ લાગ્યું કે રહેવા જેવું તો અહીંયા છે. ત્યાં રોકાઈ ગયા, કથાવર્તનું શ્રવણ કરે છે અને અલૌકિક વાતાવરણમાં મહાપુરુષોના સંગે કરી અને આ દરબારના અંતરમાં પણ વિરક્તિનો કેસરિયો રંગ ઘૂંટાવા લાગ્યો અને રામાનંદ સ્વામીને વિનંતી કરી કે મને સત્સંગનો ખપ છે અને મારે તમારા મંડળમાં સાધુ થઈને રહેવું છે. એટલે રામાનંદ સ્વામીએ થોડા દિવસ એની મુમુક્ષુતાને પારખી અને સત્સંગના ખપવાળા જાણીને 30 ઉંમરે 1854 લોજમાં જ એમને ભાગવતી દીક્ષા આપી, અજીતસિંહ મટીને પરમ ચૈતન્યાનંદ એવું રૂડું નામ પાડ્યું. આ રામાનંદ સ્વામીના દીક્ષિત બધાય સંતો છે. સંતોની સાથે રહી અને પોતાનો સ્વભાવ, જ્ઞાતિ એ બધાનો ગર્વ છોડી દાસના દાસ થઈ અને સેવા ભજન કરે. રામાનંદ સ્વામી તો કેવી કસોટી લેનારા સાધુ, બીજા બધાને ના પાડે અને એમ કે પરમ ચૈતન્યાનંદ ભિક્ષા લેવા જશે. હવે ક્ષત્રિયનો દીકરો આખા લોજમાં, આજુબાજુના ગામડામાં બધાય ભિક્ષા લેવા માટે જાય, સદાવ્રત આપે, એમાં સેવા કરે, ભજન ભક્તિ હરિસ્મરણ ધ્યાન ધારણા વગેરે કરવા લાગ્યા. અને આ પરમ ચૈતન્યાનંદ સ્વામી જ્યારે મહારાજ લોજ પધાર્યા ત્યારે મહારાજે એને સમાધિ કરાવી અને પોતાની ઓળખાણ કરાવેલી અને એમણે ગઢપુરની લીલા, જેને આપણે શ્રીજીના ચરિત્રો કહીએ છીએ, એનો નજરે જોયેલો મોટો ગ્રંથ લખ્યો છે અને હમણાં જ ગ્રંથ એ સંપ્રદાયમાં કુંડળથી બહાર પડ્યો છે. તો આના લેખક છે પરમ ચૈતન્યાનંદ સ્વામી. તો એમણે આ રીતે રામાનંદ સ્વામીનો ગુરુપણો એને સ્વીકારી અને પોતે કાયમ સાધુ થઈને રહ્યા. તો આ રીતે સંતોની સંખ્યા વધવા માંડી. પછી તો રામાનંદ સ્વામીએ લોજ, માંગરોળ, માણાવદર, અગતરાય, સાંકળી, પીપલાણા, ફણેણી, જેતપુર બધા સ્થાનોમાં સદાવ્રતો ચાલુ કર્યા. સદાવ્રતોની અંદર જે જે જીવાત્માઓ આવે, પ્રસાદીનો અન્ન જમે, સંતોની વાતો સાંભળે, થોડી વાર રોકાય, તો એ બધાને ખ્યાલ આવે અને ધીમે ધીમે સત્સંગ વધવા માંડ્યો, રામાનંદ સ્વામીનો પ્રભાવ વધવા માંડ્યો. સંતોની પરંપરામાં એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી હરિ જ્યારે લોયજ પધાર્યા ત્યારે રામાનંદ સ્વામીની આગળ એના દીક્ષિત 70 જેટલા સંતો હતા અને 6000 જેટલા હરિભક્તો હતા કે જે રામાનંદ સ્વામીને ગુરુ માને અને ભગવાનનું ભજન કરતા. રામાનંદ સ્વામી અષ્ટાંગ યોગને સિદ્ધ કરેલો એટલે બધાએ સંતોને આવી ક્રિયાઓ શીખવાડતા. મહારાજ જ્યારે લોજમાં આવ્યા ત્યારે 67 જેટલા સંતો એ લોજના આશ્રમની અંદર હતા અને 2-3 સંતો રામાનંદ સ્વામીની સાથે ભુજની અંદર ગામડા ફરવાવવા માટે
ગયા હોય, અને આ જે રામાનંદ સ્વામીના દીક્ષિત સંતો છે એની નામાવલી જૂના સંતોના ખરડામાંથી મળી આવી છે. પહેલાં હતા ભાઈ રામદાસ સ્વામી, એમને 1829માં દીક્ષા આપેલી, ત્યાર પછી મુકુંદાનંદ બ્રહ્મચારી, પછી મુક્તાનંદ સ્વામી, અને મહારાજને વાવેથી આશ્રમમાં તેડી લાવનારા 4 નંબરના સાધુ સુખાનંદ સ્વામી, ત્યાર પછી સંન્યાસી પદ્મનાભાનંદજી, જેનો જન્મ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વારણા ગામે થયેલો, ત્યાર પછી સંન્યાસી પૂર્ણાનંદ સ્વામી, જેમનો જન્મ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં થયેલો, ત્યાર પછી સંન્યાસી શ્રીપાદ દેવાનંદ સ્વામી, એ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના હતા. કથા આપણે જાણીએ છીએ કે જ્યારે અમદાવાદનો સુબો દગો કરીને મહારાજને લઈ ગયો ત્યારે ધક્કામુક્કી કરીને શ્રીપાદ દેવાનંદ સ્વામી મહારાજને ભેગા જતા રહેલા, અને સુબાએ જ્યારે દગો કર્યો અને મહારાજને તેલના ટાંકામાં નાખવાનો જ્યારે પ્રયાસ કરેલો ત્યારે દેવાનંદ સ્વામી પાણી હાથમાં લઈ અને અમદાવાદનું ડટન પટન થઈ જાય એવો શાપ દેવા તૈયાર થયા. મહારાજે હાથમાંથી પાણી ડોળાવી નાખ્યું, સંન્યાસી ધીમા રહ્યો. આપણે કોઈના ડટન પટન કરવા નથી આવ્યા, આપણે તો આત્મકલ્યાણ માટે આવ્યા છીએ. તો એ હતા દેવાનંદ સ્વામી. ત્યાર પછી બીજા જે સંતો હતા એ બધાય દાસ પંક્તિના, રામાનંદ સ્વામી દાસ પંક્તિના નામ પડતા, થોડા જ સંતો એ વખતે નંદ પંક્તિના હતા. તો એમાં માધવદાસ, હનુમાનદાસ, શીતળદાસ, સેવાદાસ, સંતદાસ, તમારે હું હોય તો હોઈ જજો, રામરતનદાસ, રઘુનાથદાસ, કેશવદાસ, કૃષ્ણદાસ, ગોકળદાસ, પછી દાસ શ્રીદાસ, ગોલોકદાસ સ્વામી, વૈકુંઠદાસ, નારાયણદાસ, નીલકંઠદાસ, કૈલાસદાસ, ગંગદાસ, મોટા સૂર્યદાસ, ગોપાલદાસ, લક્ષ્મણદાસ, જમનાદાસ, મથુરાદાસ, વૃંદાવનદાસ, પ્રેમદાસ, જાનકીદાસ, કલ્યાણદાસ, દ્વારિકાદાસ, ત્રિકમદાસ, રણછોડદાસ, સીતારામદાસ, જયરામદાસ, ભગવાનદાસ સ્વામી, રામદાસ સ્વામી બીજા, પછી માનદાસ, લક્ષ્મણદાસ, વિઠ્ઠલદાસ, વીરદાસ, આણંદદાસ, ગોવિંદદાસ, ગોરધનદાસ, સેવાદાસ એ નાના, પછી ગંભીરદાસ, હરિદાસ, રાધાદાસ, જીવરામદાસ, કુબેરદાસ, પુરુષોત્તમદાસ, ભગવાનદાસ, સેવકરામદાસ, દયાળદાસ, કાલિદાસ, કાનજીદાસ, દેવદાસ, તુલસીદાસ, પીતાંબરદાસ, કપિલદાસ, જયરામદાસ, અયોધ્યાદાસ, સેવકરામદાસ, રામચરણદાસ, તેમજ આનંદાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી. તો આ રીતે આ બધા જ સંતો એ રામાનંદ સ્વામીના દીક્ષિત સાધુ હતા. મહારાજ જ્યારે લોજમાં પધાર્યા ત્યારે આ સંતો બધાએ ત્યાં હાજર હતા. અમુક અમુક કચ્છ ભુજની અંદર હતા. કોઈ વળી એવા હશે કે જે સ્વામીની આજ્ઞાથી ગામડાઓની અંદર સત્સંગ કરાવવા ભિક્ષાવૃત્તિ માટે ગયા હોય. હવે આ જે બધા સંતો છે એમાં જે આગળ જેના જેના મુકુંદાનંદ વર્ણી ને મુક્તાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, શ્રીપાદ દેવાનંદ સ્વામી, આ જે લગભગ 13 જેટલા સંતો છે એ રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી મહારાજની સાથે વર્ષો સુધી રહેલા. પછી રઘુનાથદાસ જે કહ્યું એને તો મહારાજની સાથે ઈર્ષા થયેલી એટલે સત્સંગમાંથી વિમુખ થયેલા, એની વાતો સત્સંગમાં પ્રસિદ્ધ છે. અને આ બધાય સંતો મહારાજ જ્યારે ગાદી ઉપર બિરાજમાન થયા અને રામાનંદ સ્વામી ગયા, એકવાર 1860ની સાલમાં જૂનાગઢથી મહારાજ ગામ ફણેણી આવેલા, ત્યાં જૂનું રામાનંદ સ્વામી વખતનું મંદિર ને ત્યાં ઉતારો કરેલો, પછી બીજે દિવસે મોટી સભા થઈ ને એમાં આ બધા સંતો બેઠેલા. મહારાજ કે સંતો કોઈને કંઈ પૂછવું હોય તો પૂછો. ત્યારે આનંદાનંદ સ્વામી કે મહારાજ તમે મને બધા એમાં મોટેરો કર્યો પણ મારી આજ્ઞામાં કોઈ રહેતું નથી. ત્યારે મહારાજ કે સ્વામી તમારે હરક્ષોપ ન કરવો, અમે અક્ષરધામમાંથી અનેક મુક્તોને લાવ્યા છીએ, બીજા ધામના ધામીઓ મુક્તો મોટા મોટા દેવતાઓ બધા આ ધરતી ઉપર અમારી સેવા કરવા આવ્યા છે અને એ બધાએ દીક્ષા લઈને સાધુ થયા છે, તો આવડા મોટા મોટા બધાએ તમારી આજ્ઞામાં ક્યાંથી રહે, માટે એના ઉપર તમારે બહુ હુકમ ન કરવો, એને મેળે એને ઉપાસના સમજાશે એટલે એ અમારા ધામમાં જરૂર જાશે. આવી રીતે મહારાજે કહ્યું. પછી એ જે સંતો બેઠા હતા એની આગળ મહારાજે પોતાના પુરુષોત્તમપણાની વાતો કરી અને બધાય સંતોને પાકો નિશ્ચય કરાવીને ઘડીકમાં બ્રહ્મરૂપ કરી દીધા.
બધાને ખ્યાલ આવી ગયો કે આજ સર્વ અવતારના અવતારી છે ને આને ભેટવા માટે જ આપણે અક્ષરધામમાંથી અહીંયા આવ્યા હતા. પછી ભગવાન શ્રી હરિ કહે છે કે સંતો, તમે બધાએ ઘણા મોટા ઉંમરવાળા છો, તમે રામાનંદ સ્વામીની સાથે રહ્યા છો ને હવે તો અમારે બધા ગામડે ગામડે ફરીને અમારી ઓળખાણ કરાવવાની છે ને, તમને અમારી ઓળખાણ થઈ ગઈ છે તો તમારે કોઈને ધામમાં જવું હોય તો કહેજે, હું ધામમાં મોકલી દઉં. ત્યારે બધા જે વડીલ સંતો હતા એ હાથ જોડીને કહે છે કે હા, અમે રામાનંદ સ્વામી સાથે બધે ગામડે ખૂબ ફર્યા છીએ અને તમારી ઓળખાણ થાય એટલે આ લોકમાં રહેવાની અમારે મરજી નથી, માટે તમે ધામમાં મોકલો તો એનાથી બીજો દિવ્ય અવસર અમારા જીવનમાં કયો હોય. હવે એમાં અમુક અમુક સંતો જે આગળ બતાવ્યા એ નામ, પછી આ છેલ્લે બતાવ્યા એ પરમ ચૈતન્યાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, તો આ બધાને મનમાં એવું હતું કે ધામમાં નથી જવું, અહીંયા મહારાજ મનુષ્ય લીલા કરે છે તો એની લીલાઓના દર્શન કરવા છે. એટલે એ લોકોએ એવું કીધું કે મહારાજ, અમારે ધામમાં જવાની ઈચ્છા નથી, અમારે તો અહીંયા તમારી દિવ્ય માનુષી લીલા જોવી છે. તો બે ચાર હિન્દુસ્તાની સાધુ ઊભા થયા અને એ કહે છે કે મહારાજ, ઉનકો અહીંયા રહેના હે તો રહેને દો, લેકિન હમકો તો ધામમાં હિ જાના હે, જેને અહીં રહેવું હોય એને રહેવા દો અને અમારે તો બધાને ધામમાં જ જવું છે એટલે અમને મોકલી દો. મહારાજ કે તો આજને આજ જ જવું છે. સંતો કહે છે કે હા મહારાજ, મોકલો તો એનાથી વળી મોટું બીજું શું. ક્યાં બેઠા છે મહારાજ? કયા ગામમાં? ફણીણી ગામમાં. એટલે ભગવાન શ્રી હરિએ એક હરિભગતને કીધું કે તમારા ઘરે ખાટલો છે? હરિભગત કે મહારાજ, ગૃહસ્થના ઘરે તો ખાટલા હોય જ ને, તો કે એક ખાટલો લઈ આવો. એટલે ખાટલો લાવી અને મહારાજે પોતાની બાજુમાં ખાટલો ઢળાવ્યો. મહારાજ કે જે સાધુને ધામમાં જવું હોય એક પછી એક આ ખાટલામાં સુવો. ખાટલામાં ઐશ્વર્ય મૂક્યું, આ સ્વામિનારાયણ ભગવાનની સર્વપરિતા છે. એટલે એક પછી એક સંતો ખાટલા ઉપર આવીને સૂતા અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે ફણેણી ગામમાં 10 દિવસના ગાળામાં મહારાજે 60 સંતોને ખાટલા ઉપર સુવડાવી સુવડાવીને ધામમાં મોકલી દીધા. અને આ ખાટલાની પ્રસાદીની જે વળીઓ એ જૂનાગઢ મંદિરમાં પ્રસાદીની વસ્તુઓની સાથે છે, જાઓ ત્યારે યાદ કરીને દર્શન કરજો, સંગ્રહ સ્થાનની અંદર આજે પણ છે. તો આવી રીતે પોતાનું ઐશ્વર્ય વાપરી ખાટલાને માધ્યમ બનાવી અને 60 સંતોને મહારાજે આ લોકમાંથી મોકલી દીધેલા. અને બીજા જે સંતો હતા એ બધા માનુષી લીલા જોવાની ભાવનાવાળા એ રહેલા. આધારાનંદ સ્વામીના ગ્રંથના નિયમ મુજબ એવું બતાવ્યું છે કે જે જે સંતો રહ્યા હતા એમાં અમુક અમુક સંતો એવા હતા કે 69 કાળ પૂર્ણ થયો એટલે 1870 અને 72ની સાલમાં એક પછી એકને જે બાકી રહ્યા હતા એને પણ મહારાજે મોકલી દીધેલા. પછી તો આ મુક્તાનંદ સ્વામી જેવા કોઈ મોટા સંતો હતા એ જ બાકી રહેલા. તો આ રીતે રામાનંદ સ્વામીએ સંતોની જે પરંપરા એને વધારી અને 70ની સંખ્યા કરેલી. ભગવાન જ્યારે લોયજમાં આવ્યા ત્યારે 70 સંતો હતા. કેટલાય હરિભક્તોને પણ પોતાનું ઐશ્વર્ય અને પ્રતાપ બતાવેલો. કરિયાણીના માચા ખાચર જેને બાળપણથી ભગવાન મેળવવાની ઈચ્છા હતી, એના બાળ ગોઠિયા મિત્ર ભોજાચારણ હતા. એટલે બંને બેસી અને વાતો કરે છે કે આપણે આ માર્ગીના પંથમાં છીએ પણ આમાં કાંઈ પ્રગટ ભગવાન મળે એવું લાગતું નથી અને આપણે તો પ્રગટ ભગવાન મેળવવા છે. ત્યારે ભોજોચારણ કહે છે કે બાપુ, સદાવ્રત આપો ને તો એમાં ભેખમાં ભગવાન હોય તે ક્યારેક વળી ભગવાન આવી જાય. તો વર્ષો સુધી સદાવ્રત આપ્યું. એક દિવસ માચા ખાચર કહે છે કે સદાવ્રતમાં સાધુ સંતો તો ઘણાય આવે પણ હજી મને શાંતિ થાય એવા સાધુ મળ્યા નથી. માટે ભોજાચારણને કહે છે કે હું તો આ ગામ ધણી છું, ગ્રાસ લઈને બેઠો છું, પણ તમારે સમય હોય તમે જઈને ક્યાંકથી ભગવાન શોધી લાવો ને. ભોજાચારણ કે હું બાપુ ક્યાં જાઉં? તો કે યાત્રામાં જાઉં, ક્યાંક તમને એવા સદગુરુ મળશે જે ભગવાનનો ભેટો કરાવશે. એટલે ભોજોચારણ ત્યાંથી ખર્ચી વગેરે લઈને કારિયાણીથી ભગવાન ગોતવા નીકળ્યા. ગોકુળ, મથુરા, હરિદ્વાર, પ્રયાગરાજ, કાશી, અયોધ્યા, જગન્નાથપુરી આ બધાય તીર્થમાં ફર્યા પણ ક્યાંય ભગવાન મળ્યા નહીં. તે પાછા વળતા એમ થયું કે હવે એક દ્વારકા બાકી છે, માટે ત્યાં યાત્રા કરી આવું. વચ્ચે લોજ ગામ આવ્યું અને ત્યાં એને રામાનંદ સ્વામીનો ભેટો થયો.
ભોજાચરણને દર્શન કરતા જ હૃદયમાં શાંતિના શેરડા પડ્યા. ભોજાચરણ કહે છે, સ્વામી પ્રગટ ભગવાન મેળવવાની ઈચ્છા છે, સ્વામી કે ભજન કરો, ભગવાન આવીને સામે ચાલીને આપણને મળશે. એટલે ભોજાચરણે તરત જ સ્વામીની પાસે વર્તમાન લીધા, એના શિષ્ય બન્યા. કારિયાણી જઈને માચા ખાચરને વાત કરી, એ અતિ રાજી થયા. અને માચા ખાચરે પણ લોયજમાં આવી અને રામાનંદ સ્વામીના દર્શન કરીને અંતરમાં શાંતિ થતાં એનું શિષ્યત્વ સ્વીકાર્યું, એની પાસેથી વર્તમાન લીધા. અને માચા ખાચર કહે છે કે હે ગુરુદેવ, તમે મારે ગામ પધારો. ત્યારે રામાનંદ સ્વામી કહે છે કે દરબાર, આ વખતનો અન્નકૂટ ઉત્સવ અમારે તમારા ગામમાં કરવાની મરજી છે. દરબાર બહુ રાજી થયા અને રામાનંદ સ્વામી 1852 સાલમાં સંત મંડળને લઈ અને કારિયાણી આવેલા અને ત્યાં પહેલો વહેલો એમણે અન્નકૂટનો ઉત્સવ કરેલો. અને આ માચા ખાચરના બહેન જે રાયબા હતા, જેને કુંડળના મોકા પટગીર સાથે પરણાવેલા, તો એમને પણ, એમને ભાઈને ત્યાં ભગવાન આવતા હોય તો એમને પણ બોલાવ્યા હોય, પછી રાયબા ભગવાનને કુંડળ, આ રામાનંદ સ્વામીને કુંડળ લઈ ગયેલા, એટલે આ બધા જે ગામો છે એમાં રામાનંદ સ્વામી પણ આવી અને વિચરેલા. બોટાદમાં તેથી કોઈ નહોતું એટલે રામાનંદ સ્વામીને અહીંયા કોઈ લાવ્યું નહોતું. તો આવી રીતે રામાનંદ સ્વામીએ તમામ ગામડાઓની અંદર વિચરણ કરી અને સત્સંગ કરાવી, પડ છાંટીને સરસ મજાનું સ્ટેજ તૈયાર કર્યું હતું. હવે ઠાકોરજીને આવીને ખાલી ખેલ જ કરવાનો હતો. તો આ સ્ટેજ તૈયાર થયા પછી 56 સાલમાં ભગવાન શ્રી હરિ શ્રાવણ મહિનાની વદ છઠને દિવસે લોહીએ જ આવ્યા અને મુક્તાનંદ સ્વામીની પાસે પોતે રહ્યા છે. રામાનંદ સ્વામીના દર્શનની તાલાવેલી થઈ એટલે બે પત્ર લખી ભુજની અંદર મોકલ્યા. રામાનંદ સ્વામી કે સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાદ ભરીને રહેજો. ત્યારથી આરંભી અને ભગવાન શ્રી હરિ ગુરુની રાહ જોતા થકા લોજની અંદર મુક્તાનંદ સ્વામીને ગુરુ માનીને એની આજ્ઞામાં રહ્યા છે. જેના એક એક રોમની અંદર અનંત બ્રહ્માંડ ઉડે એ ભગવાન મુક્તાનંદ સ્વામીની મરજીમાં રહે, જેમ સ્વામી કે એમ કરે. એક દિવસ મુક્તાનંદ સ્વામી વર્ણીને એક બાજુ બેસાડીને કહે છે કે વર્ણીરાજ, મારે ઘણા સમયથી તમને એક વાત કેવી છે, તમે માનો તો કહું. ત્યારે મુક્તાનંદ સ્વામીને મહારાજ કહે છે, સ્વામી તમે તો મારા ગુરુ છો, તમે જેમ કહો એમ અમારે કરવું. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે વર્ણીરાજ, અત્યાર સુધી તમે વનમાં ફરતા, ત્યાં આખું શરીર ખુલ્લું ને એક નાની એવી કોપીન પહેરીને ફરો તો ત્યાં કોઈ વસ્તી ન હોય એટલે વાંધો નહીં, પણ હવે તમારી 18 વર્ષની ઉંમર અને તમે લોજમાં વસ્તીમાં આવ્યા, તમે ઘેર ઘેર ભિક્ષા માગવા માટે જાઓ તો સાવ એવી ટૂંકી કોપીનને આ આડબંધ બાંધીને જવાય નહીં, તો મારી એવી મરજી છે કે તમે શ્વેત ધોતીને ધારણ કરો અને ઉપર શ્વેત ખેસ ઓઢો અને પછી તમે દરેક જગ્યાએ ભિક્ષાવૃત્તિ કરવા માટે જાઓ. મહારાજ કે કાંઈ વાંધો નહીં, સ્વામી વસ્તીની અંદર રહેવું હોય તો મર્યાદામાં રહેવું પડે. ત્યારે સ્વામી કહે છે કે બધાએ તમને જુદા જુદા નામથી બોલાવે, પણ આજ મારી એવી મરજી છે કે મારે તમારું નામ સરજુદાસ પાડવું છે. મહારાજ બહુ રાજી થયા, બધાએ સંતોને વાત કરી, હવે બધા સંતો મહારાજને સરજુદાસ કહીને બોલાવે. મુક્તાનંદ સ્વામી કાંઈ પણ કામ ચીંધે, સેવા બતાવે તો સરજુદાસ કહીને બોલાવે છે. તો આ રીતે પોતે ભગવાન હોવા છતાંય વસ્તીમાં જરાય ગમતું નહોતું, કોઈ માણસનો સંગ ન ગમે, કોઈ સાથે રહે ને તો એવું વર્તન કરે કે પેલો સાથે રહી જ શકે નહીં, આવી પોઝિશન હતી. પણ મહારાજ શીખવાડે છે કે સાધુ થાય એણે મન ધાર્યું ક્યારેય પણ કરાય નહીં, કોઈ પણ મોટા પુરુષની મરજીમાં રહેવું જોઈએ. તો આવા મોટા ભગવાન ગુરુનાય પણ ગુરુ હોવા છતાંય મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામી નથી, મુક્તાનંદ સ્વામી છે, નાના સાધુ છે, અને છતાંય એના કહેવાથી પોતાનું મન ધાર્યું મૂકી અને વસ્તીની અંદર રહ્યા, મંડળની અંદર રહ્યા. આપણે એકલા રહેતા હોઈએ તો ગમે તે કરી શકીએ, જાગવું હોય ત્યારે જગાય, જમવું હોય જમાય, જેમ કરવું હોય એમ કરાય, સૂવું હોય તો
સૂઈએ જવાય, પણ જ્યારે મંડળની અંદર રહેતા હોય ત્યારે બધાએ જાગતા હોય ત્યારે જાગવું પડે, બધાએ જમતા હોય એ જ ટાઈમે બધાની સાથે પંક્તિમાં બેસીને જમવું પડે. એકલા એક બાજુ ખૂણે બેસીને સાધુના મંડળમાં ચાલે નહીં, નિયમ પ્રમાણે જમવું પડે, ગમે ત્યારે પણ ચાલે નહીં, બધા સૂતા હોય ત્યાં સાથે સૂવું પડે. આ સાધુના મંડળનો નિયમ છે, પણ આ નિયમ એટલો બધો સારો છે કે સાધુ ક્યારેય સ્વતંત્ર ન થઈ શકે, એને હંમેશને માટે બીક રહે. બધાએ માળા કરતા હોય ત્યારે એને એકલું ધ્યાન ધરવા ન બેસાય, એને માળા જ કરવી પડે. બધાએ સાથે મળીને જ ભજન કરવાનું હોય તો આમાં આપણી જે સાધુતા છે દિવસે દિવસે ખીલે. એકબીજાનું જોઈ આપણને ભજન ભક્તિ વહેલા ઉઠવું વ્રત તપ આ બધાનું બળ વધવા માંડે કે આ આટલું કરે છે તો આપણે પણ આટલું કરીએ. અને એકલા સ્વતંત્ર રહેતા હોઈએ તો આવું કાંઈ જોવા મળે નહીં, આપણને એમ જ લાગે કે આપણે કરીએ એ બરોબર જ છે. તો ભગવાન શ્રી હરિ આટલી સ્વતંત્ર મૂર્તિ હોવા છતાં જેની ઉપર બીજું કોઈ નથી, અને મહારાજે સ્વતંત્ર વર્તન કર્યું હોત તો મુક્તાનંદ સ્વામી કાંઈ કહેત પણ નહીં. માણસ હોય એને એક જ વાર કહેવાય કે તમે આમ કરો તો સારું, પછી એ વ્યક્તિ ન માને તો એને બીજી વખત કોઈ કહેતું નથી. એટલે મુક્તાનંદ સ્વામી બીજી વખત કહે જ નહીં, પણ છતાંય મહારાજે એમ કીધું કે સ્વામી અમે એકલા ફરતા એટલે અમને ખ્યાલ ન હોય, જે અમારી ભૂલ હોય એ તમારે તરત કહેવું. વસ્તીમાં કેમ રહેવાય એની અમને ખબર ન હોય, કારણ કે અમે તો નાનપણથી એકલા ફરીએ છીએ. એટલે મુક્તાનંદ સ્વામી જ્યાં જ્યાં મહારાજને કહેવા જેવું લાગે ત્યાં કહેતા, અને મહારાજ તરત સ્વીકારી લેતા. સાધુના મંડળોમાં રહેતા હોય બધાના સ્વભાવ સરખા ન હોય, કોઈનો જિદ્દી સ્વભાવ હોય, કોઈનો સરળ સ્વભાવ હોય, કોઈનો કાંઈ અલગ અલગ, કોઈ ગરમ હોય, કોઈ થોડાક વધારે પડતા ઠંડા હોય, તો એમાં આપણે આપણો સ્વભાવ ઝળકાવીને રહીએ તો સાધુના મંડળમાં ક્યારેય આપણે પોસાઈએ નહીં. પણ બધાના સ્વભાવની સાથે આપણો સ્વભાવ મેળવી દઈએ અને બધાએ કરતાં વધારે જતું આપણે પોતે કરીએ તો જ સાધુના મંડળમાં રહી શકાય, નહીંતર કાંઈ સહેલું નથી. તમારા પરિવારમાં તો એક લોહીમાંથી જન્મેલા હોય, આ તો લોહી અલગ, ગામ અલગ, રીત ભાત અલગ, બધું અલગ, અને એને ભેગા થઈને રહેવું, મન એક કરીને રહેવું, એ તો જેટલા હોય એ બધામાં સમજણ હોય તો રહેવાય, બાકી એક આડું અવળું થાય ને તો મંડળની મજા બગડી જાય. માટે સાધુએ કેમ રહેવું એ રીત ભગવાન સ્વામિનારાયણે લોજની અંદર બતાવી, અને મહારાજે તરત જ સ્વામીએ બે ધોતી આપી, એક ધોતીને પહેરી લીધી અને ખેસને ઓઢી લીધો કે આજ પછી હું ખુલ્લા શરીરે ક્યારેય પણ નહીં રહું. તો આ રીતે મુક્તમુનિની આજ્ઞામાં રહે અને ભગવાન શ્રી હરિ લોજની અંદર નીચામાં નીચી ટેલ ચાકરી વગેરે પણ કરે છે. એક દિવસનો સમય છે, લોજથી બે ગાંવ દૂર શીલ નામનું ગામ છે અને ત્યાંના હરિભક્તો આવ્યા. મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી મારા વાઢની અંદર ચીબડા બહુ સારા થયા છે, માટે કોઈ સાધુને લેવા મોકલો તો હું ગાડું ભરી અને ચીબડા આપી જઈશ, અને રામાનંદ સ્વામી જ્યારે આવશે ત્યારે મોટો ઉત્સવ થશે અને ચીબડા હોય તો એનું અથાણું સારું થાય. પહેલાં તો અત્યારની જેવી શાક ને દાળ ને એવી કાંઈ વ્યવસ્થાઓ હોતી નહીં, એટલે ચીબડાની કાચરીઓ વપરાતી. મુક્તાનંદ સ્વામી રાજી થયા. સુખાનંદ સ્વામીને કહે છે કે તમે હરિભગતની સાથે શીલ જાઓ અને ત્યાંથી ચીબડા લઈ આવો. તે મહારાજ બાજુમાં ધ્યાન કરતા હતા તો મહારાજ સાંભળી ગયા, સુણી બોલ્યા શ્રી મહારાજ, લેવા ચીબડા હું જઈશ આજ, સાથે આવશે સેવક દેવો, બીજો કોઈ સાથે નથી લેવો. મહારાજ કે સુખાનંદ સ્વામીને ન જાઉં, હું જઈશ અને દેવો ભગત સાથે આવશે, બીજા કોઈને લેવા નથી. મુક્તાનંદ સ્વામી કે વર્ણિરાજ, તપે કરીને તમારું શરીર કૃશ છે માટે તમે ચીબડા નહીં લાવી શકો. ત્યારે મહારાજ કહે છે કે નહીં સ્વામી, અમે લાવશું, આટલી સેવા અમને કરવા દો. સ્વામીએ આ પાડી એટલે દેવા ભગતને સાથે લઈ બંને શીલ ગામે આવ્યા. વાઢની અંદર જે ચીબડા હતા એ બધા તોડાવીને હરિભક્તે ગાડું ભરાયું અને કહે છે કે વર્ણિરાજ, ગાડામાં બેસી જાઓ, મૂકી જાઓ. મહારાજ કે ગાડું કંઈ લઈ જવું નથી, અમે ચીબડા ઉપાડી જશું. પેલા
હરિભક્તો તો સામે ને સામે જોઈ રહ્યા કે એક જ મુઠ્ઠી હાડકા છે, અને પાછા કહે છે ચીબડા અમે લઈ જઈશું. મહારાજ કે ગાડામાંથી ચીબડાને ઠલવી નાખો, એક લાંબો પોળો ચોફળ મગાવો. હરિભક્તો કે પછી તો કે એમાં ઘાસડો બંધાવો. મહારાજે જે રીતે કહ્યું એ રીતે ચોફળ મંગાવ્યો અને 12 જણાએ ભેગા થઈને ઘાસડો બાંધ્યો, અને એની અંદર એવું કહેવાય છે કે 16 મણ ચીબડા ભર્યા. હવે આ ઘાસડો બાંધ્યો અને મહારાજ કે મારી માથે મૂકો. બધાય તો વિચારમાં પડ્યા કે આ વરણી હમણાં બેસી જવાનો છે, અને 12 જણાએ બળ કરીને ઉપાડીને મહારાજની માથે ઘાસડો મૂક્યો, અને ભગવાન શ્રીહરિએ ઘાસડાને આમ હાથ અડાડ્યો, એક વેંત મસ્તકથી ઘાસડો ધર્યો. બધાએ સામે ને સામે જોઈ રહ્યા, જેમ ટચલી આંગળીએ ગિરિરાજને તોળેલો એ રીતે મસ્તક ઉપર ઘાસડાને રાખ્યો. પછી 2 મણ ચીબડા વધ્યા. હરિભક્તો કે આ 2 મણનું મહારાજ કે આ દેવો છે ને એ અમથો અમથો હાલ્યો આવે, એને બંધાવો ઘાંસડી. એટલે 2 મણની ઘાંસડી બાંધીને દેવા ભગતને માથે મૂકી, અને મહારાજ તો ઘાંસડો લઈને ઉપડે. દેવા ભગત જોયા કરે કે ભૂલ કરી, આ 2 મણી જો એમાં ભેગા ભરાવી દીધા હોત તો વરણીને ક્યાં વજન લાગે છે, અને મારે આમતા આમતા ઉપાડવા. અને મહારાજ તો ધનુષમાંથી બાણ જાય એમ ઘાંસડો લઈને ચાલ્યા જાય, અને દેવા ભક્તને તો પરસેવો વળી ગયો, નીતરવા માંડ્યા, બૂમા બૂમ માંડ્યા કરવા કે વરણી ઉભા રહ્યો ઉભા રહ્યો. એટલે ભગવાન શ્રી હરિ ઉભા રહ્યા, દેવા ભક્તને વજન લાગ્યો. ગાવું એક ગયા જે હવાર દેવા ભક્તને લાગ્યો બાર, ગાવું એક ગયા જે સડસડાટ કરતા એક ગાંવ સુધી જતા રહ્યા. દેવા ભગત દોડે પણ મેળ પડતો નથી. મહારાજને બૂમ પાડીને કહે છે વરણીરાજ મને વજન લાગે છે. મહારાજ કે તો શું કરવું, તો કે તમારે ક્યાં વજન છે, માટે તમે આ એક ઘાંસડી ભેગી લઈ લો. મહારાજ કે અમારા ઘાંસડા માથે મૂકી દો. હવે ઘાંસડો કેટલો અધર, દેવા ભગત કેમ મૂકે. પછી મહારાજ કે આ બાજુમાં ટેકરો છે ને એની માથે ચડી જાઓ, અને ઉપર ચડીને અમારા ઘાંસડા માથે તમારી ઘાંસડી મૂકી દો. અને દેવા ભગતે ઘાંસડી મૂકી,
પણ ગીરી ઉપર જેમ શિખર શોભે એમ ભગવાનના મસ્તક ઉપર ઘાસડા ઉપર સુંદર ઘાસડી શોભી રહી છે. દેવો ભગત પાછળ મુઠીઓ વાળીને દોડતા આવે, કર્ણીરાજ ધીમા, પણ મહારાજ તો અતિ ઉતાવળે ચાલ્યા જાય. લોજપુરની અંદર આવ્યા, મંદિરની ખડકીમાં જ્યાં ગયા, હવે ખડકીના બાર શાક તો નીચા હોય, મહારાજ સીધા અંદર અને ઘાસડો ભટકાઈને સીધો બહાર પડ્યો અને ઘાસડીએ પડી. મુક્તાનંદ સ્વામીને જઈને હાથ જોડ્યા. મુક્તાનંદ સ્વામી કે વર્ણિરાજ ચીબડાનું કેમ થયું? તો કે ઘાસડો ભરીને લાવ્યો છું પણ ખડકીની બહાર છે તો અંદર કેમ ન લેવા? મહારાજ કે એટલો બધો કેમ ઉપડે? મુક્તાનંદ સ્વામીને એમ થયું તો કોક મૂકવા આવ્યું હશે. સ્વામીએ બહાર જ્યાં જોયું ત્યાં તો આટલો મોટો ઘાસડો જોયો. દેવા ભગતને પૂછ્યું કે આ કોણ લાવ્યું? તો કે વર્ણી લાવ્યા. આ ઘાસડી ગાંવ સુધી મેં લીધી ને પછી વર્ણીને માથે મૂકી દીધી. મુક્તાનંદ સ્વામી તો સામે સામે જોઈ રહ્યા. કહો વર્ણી, તમારું આવું તપસ્વી શરીર, ત્યારે દેવો ભગત કે ઉપાધિ કરશો ને એને કાંઈ ભાર નથી લાગ્યો? એને તો મસ્તકથી અધર ગાંસડી રહેતી. આ સાંભળી મુક્તાનંદ સ્વામીને અતિશય આશ્ચર્ય થયું. બધાએ સંતોને બોલાવ્યા, ઘાસડો છોડી અને થોડા થોડા કરી અને ચીબડા લોજના આશ્રમની અંદર નાખ્યા. બધાને મનમાં એમ થાય કે માનો ન માનો આ જોગીરાજ એ કોઈ જેવા તેવા નથી, એને પ્રગટ પુરુષોત્તમ જાણ્યા. બધાએ ભગવાન શ્રી હરિની અંદર દિવ્ય બુદ્ધિ રાખવા માંડે છે. તો આવા નિત્ય નવા ચરિત્રો ભગવાન લોયજમાં રહીને કરે છે. એકવાર કાંઈક કામ પ્રસંગે ભગવાન શ્રી હરિને મુક્તાનંદ સ્વામી કહે છે કે અમારે માંગરોળ જવું છે તો તમારે આવવું છે? મહારાજ કે હા. એટલે તરત જ મહારાજ અને મુક્તાનંદ સ્વામી ચાલીને માંગરોળ નજીકમાં, એટલે ચાલીને માંગરોળ ગયા અને ગોરધન શેઠને ઘેર ઉતારો રાખ્યો. હવે આ ગોરધન શેઠના એક બીજા ફઈબા હતા, એનું નામ હતું હકુબાઈ. એટલે ભગવાનને અને મુક્ત મુનિને જોયા એટલે કીધું કે બપોરે અહીંયા ઠાકોરજી જમાડજો. સ્વામી કે ભલે. ગોરધન શેઠ સેવામાં રહ્યા સ્વામીની સાથે ત્યારે હકુબાઈ કહે છે કે તમારે દરિયામાં સ્નાન કરવું હોય તો કરી આવો, ત્યાં સુધીમાં હું રસોઈ તૈયાર કરી રાખું, પછી ત્રણેય જમવા આવજો. એટલે મુક્તાનંદ સ્વામી, ગોરધન શેઠ અને મહારાજ ત્રણે સાગર કિનારે સ્નાન કરવા ગયા. સરસ મજાનો માંગરોળનો સાગર, મોટા મોટા મોજાઓ ઉછળે. એટલે મુક્તાનંદ સ્વામી તો વસ્ત્ર વગેરે ઉતારી અને સ્નાનની તૈયારી કરે. ભગવાન શ્રી હરિ કહે છે કે સ્વામી, અમારે તો બહિર્ભૂમિ જવું છે, તમે લોકો સ્નાન કરો ત્યાં હું જઈને હમણાં આવું છું. અને ગોરધન શેઠ દરિયાને કિનારે ઊભા ઊભા સરસ મજાના દરિયાના મોજા, એ મોજાને જોઈ રહ્યા છે, દરિયા કિનારે ફરે છે. મુક્તાનંદ સ્વામી સ્નાનની તૈયારી કરે એને કંઈ ખ્યાલ નથી. મહારાજે જંગલ જવા માટે લોટી ભરી, લોટી હાથમાં લઈ અને જે જગ્યાએ ગોરધન શેઠ ઊભા છે બરાબર દરિયાને કાંઠે ત્યાં આવી અને મહારાજે શેઠને જોરથી ધક્કો માર્યો તો શેઠ ઉછળી અને દરિયામાં ક્યાંના ક્યાંય દૂર જઈને પડ્યા. પછી મહારાજ તો લોટો લઈ અને જતા રહ્યા. અડધો કલાક થયો ત્યારે મહારાજ આવ્યા દરિયાને કિનારે બેસી અને મહારાજ હાથની શુદ્ધિ કરે છે. મુક્તાનંદ સ્વામીના આંખમાંથી આંસુડા જાય ભાગ્યા. અડધો કલાક થયો પણ ગોરધન શેઠ હજી બહાર નીકળ્યા નથી, બરોબર દરિયાની વચ્ચે નાખી દીધા એટલે બુડીને મૃત્યુ પામ્યા હશે. અને વર્ણી નાના, જવાબદારી તો મુક્તાનંદ સ્વામીને માથે હોય. એટલે હાથ ધોતા ધોતા મહારાજ કે સ્વામી, કેમ ઉદાસ થઈ ગયા? ત્યારે મુક્તાનંદ સ્વામી કે વર્ણિરાજ, પણ તમે કામ કેવા કરો છો? પેલા ડોશીને આપણે કહીને આવ્યા કે હમણાં અમે નાઈને આવીએ છીએ અને એના દીકરાને તમે દરિયાની અંદર નાખી દીધો અને એ મૃત્યુ પામ્યો, હવે શું મોઢું લઈને માંગરોળમાં જાશું? અને મેં મારી નજરે જોયું, કાંઈ કારણ વગર તમે ધક્કો મારીને એને દરિયામાં બુડાડી દીધો. ત્યારે મહારાજ કહે, સ્વામી એ બુડ્યો ન હોય, તમે જઈને જરાક બૂમ પાડો ને હમણાં આવશે. સ્વામી કે અડધો કલાકથી ગયો છો, હમણાં કેવી રીતે આવે? મહારાજ કે જાઓ તો ખરા. એટલે સ્વામી થોડા નજીક દરિયા કિનારે જઈને બે ત્રણ બૂમ પાડી પણ કોઈ આવ્યું નહીં. સ્વામી કહે છે, વર્ણિરાજ દરિયામાં બુડેલો માણસ એ ક્યારેય પણ જીવતો બહાર નીકળે નહીં.
ત્યારે મહારાજ કહે, સ્વામી ગોર્ધન શેઠ ક્યાં ઊભા હતા? તો કે એ તો સામે કિનારે. ત્યારે મહારાજ કે, અહીંથી બૂમ પાડે ન સાંભળે, ત્યાં જઈને બૂમ પાડો જાઓ. જ્યાંથી ગોર્ધન શેઠને ધક્કો માર્યો ત્યાં મુક્તાનંદ સ્વામી ગયા અને જોર જોરથી ગોર્ધન એ ગોર્ધન એમ ત્રણ વખત બૂમ પાડી. ત્યાં તો પાણી ઉપર ગોર્ધન શેઠ હાલ્યા આવે પણ એક કપડું ભીંજાયેલું નહીં. મુક્તાનંદ સ્વામી તો આશ્ચર્ય પામી ગયા. મહારાજ કે, સ્વામી એને પૂછો જ ખરા ક્યાંય ગયો તો એમ. ત્યારે મુક્તાનંદ સ્વામી કે, શેઠ તમે ક્યાંય ગયા હતા? તો કે હું તો સમાધિમાં ગયો હતો. મહારાજ કે, પૂછો શું જોયું? સ્વામી કે, શું જોયું? તો કે આ જે એક ખારા પાણીનો દરિયો છે એવા બીજા સાત સમુદ્ર છે અને એ સાતે સાત સમુદ્ર જોયા, એના પેટાળની અંદર શું શું વસ્તુ છે એ જોયું, એ દરિયાઓના કિનારે કોણ કોણ વાસ કરીને રહ્યા છે, કયા કયા જીવાત્માઓ કયા માણસો, એ બધુંય મેં સાત સાગરની રચના જોઈ. અને હજી તો થોડુંક બાકી હતું ને ત્યાં તો સ્વામી તમે મને બૂમ પાડી. મહારાજ કે, હવે હકુબાઈ વાટ જોતા હશે, વાતું કર્યા વગરના નાઈ લો એમ કહી અને ભગવાને ગોર્ધન શેઠ અને મુક્તાનંદ સ્વામીની સાથે સ્નાન કર્યું અને ત્રણેય ગોર્ધન શેઠના ઘરે આવીને ભોજન કર્યા. કામકાજ પૂર્ણ થતાં પાછા લોજ આવ્યા. આવા દિવ્ય ચરિત્રો મહારાજ કરે. મુક્તાનંદ સ્વામીને તર્ક વિતર્ક થાય કે અમે તો રામાનંદ સ્વામીને ભગવાન માનીએ પણ એના કરતાંય જબરી સામર્થિ, માટે આનો નિકાલ તો રામાનંદ સ્વામી આવે ત્યારે આવે કે તમે કોણ છો ને આ કોણ છે, અમને આમાં કાંઈ ખબર પડતી નથી. તો ભગવાન શ્રી હરિ લોયજની અંદર રહ્યા છે. એક વખત મહારાજ દેવાભક્તને અને સુખાનંદ સ્વામીને કહે છે કે ચાલો આપણે સાગર કિનારે સ્નાન કરવા જઈએ, લોજનો દરિયો. મહારાજ ત્યાં પણ ખૂબ સ્નાન કરેલા છે, પ્રસાદીના બંને સાગર છે. તો ત્રણેય સ્નાન કરવા ગયા અને મહારાજ કહે છે કે આપણે આમાં ડૂબકી દાવ રમીએ. ત્યારે સુખાનંદ સ્વામી કે, વર્ણિરાજ, દરિયાની મજાક ન હોય, નદી હોય, સરોવર હોય તો ઠીક છે, આ મોટા મોટા લોટ ઉછળે ને આપણને ખેંચી જાય. મહારાજ કે, પણ આપણે આગળ ક્યાં જવું છે, અહીંયા કિનારે જ રહેશું. એટલે ત્રણેય જળની અંદર સ્નાન કરે છે, એકબીજાને ડૂબકીઓ મરાવે અને મહારાજ અતિ બળમાં દરિયાની અંદર ડૂબકીઓ લગાવે, કેટલી વારે બહાર નીકળે. અને દેવાભક્તને કહે છે કે તમે બીવો છો શું, તમે પણ ડૂબકો મારી અને ડૂબકી મારો. દેવાભક્તને કાંઠે લઈ ગયા અને મહારાજે જઈને દેવાને માર્યો જોરથી ધક્કો, એટલે દેવો ગયો દરિયામાં. સુખાનંદ સ્વામી તો ધ્રુજવા માંડ્યા, કરે વર્ણિરાજ આ શું કર્યું, આ લોયજનો દરિયો એનું પેટાળ કેટલું ઊંડું, થોડું પણ આગળ જવાય નહીં, આ જબરા મોજા, હવે દેવો પાછો નહીં આવે. મહારાજ કે, કાંઈ નહીં ન આવે. તો સુખાનંદ સ્વામી કે, અરે વર્ણિરાજ, તમે તપ કરવા વનમાં ફરેલા, આ વ્યવહારની અંદર વસ્તીની અંદર હરિભક્તોની સાથે કેમ રહેવાય એનું તમને જરાય જ્ઞાન નથી. દેવો બુડી જશે અને આપણે ઘેર જઈને મુક્તાનંદ સ્વામી એના સગાવાલા આ બધા પૂછે તો એને જવાબ શું દેશું, કેવું મુખ લઈ ગામે જાશું, વાત કરતા વિશેષ લજાશું, હત્યા બેઠી આ આપણે શીષ, કેમ છૂટશું હે વરણીશ. તમે ધક્કો મારી નાખો અને એનું મૃત્યુ થાય તો મારી ને તમારી બેયની માથે માણસની હત્યાનું પાપ બેસે. દેવો તો ભગવાનનો ભક્ત છે, ભક્તની હત્યાનું તો કેટલું મોટું પાપ લાગે. માટે વરણી, તમે કાંઈ વિચાર્યું નહીં. અને બધા એમ જ કહેશે કે વરણીને સુખાનંદ સ્વામી દેવાને લઈ ગયા હતા તે બેય થઈને મારી નાખો. માટે એના સગાવાલા આપણને પૂછે તો આપણે શું કહેશું, એમ બોલતા બોલતા સુખાનંદ સ્વામીને આંખમાંથી આંસુડાની ધાર થઈ, હોઠ ફરકવા લાગ્યા અને શરીર થર થર ધ્રુજવા લાગ્યું. ભગવાનને એમ થયું કે હમણાં સ્વામીને કંઈક થઈ જશે. એટલે મહારાજ તરત જ સાગર કિનારે ગયા છે. ત્યારે દેવાને હરિએ બોલાયો, જલમાંથી તેની સરી આવ્યો. ત્યારે દેવાને હરિએ બોલાયો, જલમાંથી તેની સરી આવ્યો. ત્યારે
સુખાનંદ સ્વામીને દુઃખી જોઈ મહારાજે સાગર કિનારે જઈને બૂમ પાડી કે દેવા ભગત, ઓ દેવા ભગત. અને આમ જ્યાં બૂમ પાડી ત્યાં તો દેવા ભગત દોડતા આવ્યા, કાંડા સુધી પગ બોળાયેલા, એક પણ વસ્ત્ર એનું ભીંજાયેલું નહીં. અને જોતાની સાથે સુખાનંદ પૂછવા લાગ્યા કે દેવા ભગત તમે ક્યાં ગયા તા? ત્યારે દેવો ભગત કે હું અક્ષરધામમાં ગયો તો ત્યાં શું જોયું? તો કે ત્યાં વર્ણીને જોયા. અને સ્વામી નવાઈની વાત તો એ જોઈ કે આપણા ગુરુદેવ રામાનંદ સ્વામી આ વર્ણીને ચમ્મર ઢોળતા હતા, એના સેવક થઈને એની સેવા કરે. બહુ બ્રહ્માદિક ઇન્દ્રાદિક દેવોને જોયા જે બે હાથ જોડી અને આ વર્ણિરાજની સ્તુતિ કરે. અને હું તો એટલો આનંદમાં મગ્ન હતો ને ત્યાં મને વર્ણિએ બોલાવ્યો એટલે હું તો ઝટપટ ધામમાંથી પાછો આવ્યો. અને આ વાત સાંભળીને સુખાનંદ સ્વામી બહુ રાજી થયા, મહારાજને હાથ જોડ્યા. એક વર્ણી સમજાતું નથી કે તમે કોણ છો. મહારાજ કહે તો પછી આગળ ઉપર જતા સમજાશે. સ્નાન કરીને આવ્યા સુખાનંદ સ્વામી સીધા મુક્તાનંદ સ્વામીની પાસે કે સ્વામી આવું બનેલું. સ્વામી કે મારે માંગરોળમાં આવું જ બનેલું, મને હજી સમજાયું નથી કે આ કોણ છે, પણ કાંઈ વાંધો નહીં, બાંધી મુઠ્ઠી લાખની, જેથી ગુરુદેવ આવશે તેથી બધી ખબર પડશે. જેમ જેમ ભગવાન નિત્ય નવા ચરિત્ર કરે એમ સંતોને હરિભક્તોને ભગવાનને વિશે અતિશય હેત થાય છે. લોજની અંદર રહી સંતોની સભા કરી અને ભગવાન શ્રી હરિ એમ કહે છે કે હે સંતો, અમે અનેક દેશ વિદેશની અંદર ફર્યા, મોટા મોટા રાજ રજવાડાઓમાં ગયા, અનેક સાધુ સંન્યાસીઓ મઠાધિપતિઓ તપસ્વીઓને અમે મળ્યા, બ્રાહ્મણ બ્રહ્મચારી ત્યાગી આ બધાને અમે જોયા, પણ બધાય માયાની અંદર મોહ પામેલા સાચા સાધુ તો અમે અહીંયા આવીને જોયા. બીજા બધાય અભિમાની, કોઈ ધૂતારા, કોઈ બકધ્યાની, કોઈ વ્યસની, કોઈ વળી વ્યભિચારી, કોઈ પેટ ભરા, આવા જુદા જુદા પ્રકારના વૈરાગીઓ જોયા, પણ આ રામાનંદ સ્વામીના સંપ્રદાય જેવી બીજે ક્યાંય શાંતિ નથી. અને સંતો જેટલા જેટલા દૈવી જીવાત્માઓ હતા એ બધાએ ખેંચાઈ ખેંચાઈ અને અહીંયા આવીને સ્વામીના આશ્રિત થયા છે. અને હજી જે જે દૈવી જીવો જન્મશે એ પણ બધાએ ઉદ્ધવ સંપ્રદાયની અંદર તણાશે. અને હું ક્યાંય પણ ગોદોહન માત્ર રહેતો નથી, પણ અહીંયાનું તમારું વર્તન જોઈ, રામાનંદ સ્વામીની મોટાઈને સાંભળી અને હું પણ અહીંયા રોકાઈ ગયો છું. આવી રીતે ભગવાન ઘણીએ વાર વાતો કરતા બધાએ સંતો સરજુદાસ નામે બોલાવે. એકવાર મુક્તાનંદ સ્વામી કહે છે કે હે સરજુદાસ, આપણે આ લોજ છે ત્યાં સદાવ્રત ચાલે, દ્વારિકાનો રસ્તો એટલે તીર્થયાત્રીઓ બહુ આવે, તો આપણે અન્ન વગેરેની તો કાંઈ તાણ નથી, પણ રોજ કેટલી રસોઈ બનાવવાની થાય તો બળતણની તાણ છે, તે તમે છાણ વીણવા જાશો? ત્યારે મહારાજ કહે છે કે હા સ્વામી, જરૂર જાશું. અને તરત જ ભગવાન શ્રી હરિએ માથે ટોપલો લીધો અને છાણ મેળવવા માટે લોયજના ગોંદરામાં જાય છે. ગામને ગોંદરે જાય. હવે ઠાકોરજીએ ધર્મદેવના ઘરે ક્યારેય છાણ મેળવેલું નહીં, એટલે કેવી રીતે છાણ વીણાય એમાંય હોશિયારી જોઈએ. નમાલાનું કામ નહીં સાંજે ટોપલો ખાલી લઈને આવે, એમાં તો જે ડાચા બળિયા હોય, કોણીઓ મારીને દોડીને લઈ લે એવા હોય, એ જ આ કામ કરી શકે. એટલે મહારાજને તો કાંઈ ખ્યાલ નહીં અને આની અંદર પણ શીખવું પડે. દૂરથી છાણ દેખાય ને એટલે એ મારું એમ કંઈ રોકી લેવું પડે, અને કાં તો દોડીને લેવાનો વેત ન હોય તો એમાં હા ઠીકડું ખોડી દેવાય, એટલે એ પછી રિઝર્વેશન થઈ ગયું કહેવાય, એટલે એને બીજું કોઈ લઈ શકે નહીં. તો આવી રીત કંઈ મહારાજને આવડે નહીં, એટલે ભગવાન માથે ટોપલો લઈને પવિત્ર લોજના ગોંદરામાં છાણ વીણવા માટે જાય. ગામની ગાયો ત્યાં ભેગી થાય એટલે અલગ અલગ સ્થાને છાણ પડ્યું હોય. હવે મહારાજની સાથે લોજની જે કન્યાઓ એ પણ બધી છાણ લેવા માટે આવી હોય, ને આને તો વર્ષોથી શું પરંપરાનો અભ્યાસ હોય, એટલે એ ટોપલો લઈ અને ગાય જ્યાં છાણ નીચે નાખે ત્યાં તો દોડીને, મહારાજ તો હજી જોયા જ કરે કે ગાય આગી પાછી જાય પછી લઉં,
ત્યાં સુધી આ લોકો કંઈ રહેવા દે નહીં. મહારાજ વિચારમાં પડ્યા કે આ બધી દોડધામમાં આપણે કાંઈ મેળ નહીં પડે. સાંજે મહારાજ ટોપલો લઈને આવ્યા, પણ ટોપલામાં જરીક છાણ ભેગું થયેલું. મુક્તાનંદ સ્વામી કે આ વર્ણિરાજ કેટલું લાવ્યા? મહારાજને તો બહુ શરમ લાગી. મહારાજને કહે છે, કહો આખો દિવસ ફર્યા ત્યારે અડધો ટોપલો ન ભરાણો. ત્યારે મહારાજ કે, સ્વામી આજ પહેલું વહેલું હતું ને એટલે એવું થયું, હવે બોલ નહીં થાય, કાલથી જવો ઝપાટો. આજ મેં છાણ વીણ્યું નથી, મેં બધું જોયું કે કેવી રીતે લેવાય, હવે મને ખબર પડી, માટે કાલથી છાણ ઓછું નહીં આવે એમ કહી અને ભગવાન શ્રી હરિ બીજે દિવસે સવારે ટોપલો લઈ અને છાણ વીણવા માટે જાય છે. ગાયો જ્યાં ભેગી થાય, વિહારી લાલજી મહારાજે લખ્યું છે કે ગાયો પાદર જ્યાં ભેગી થાય નિત્ય ત્યાં જગ જીવન જાય. ગાયો પાદર જ્યાં ભેગી થાય નિત્ય ત્યાં જગ જીવન જાય. ગાયો પાદર જ્યાં ભેગી થાય નિત્ય ત્યાં જગ જીવન જાય. ગાયો પાદર જ્યાં ભેગી થાય નિત્ય ત્યાં જગ જીવન જાય. ગામને ગોંદરે મહારાજ કાયમ ટોપલો લઈને જાય. બીજે દિવસે મહારાજ ગયા એટલે પેલી બાઈઓ દોડે ને એમ મહારાજ પણ છાણ લેવા માટે દોડવા માંડ્યા, કારણ કે માથે ટોપલો લઈને દોડાય નહીં, પછી કાખમાં લઈ લીધો. અને મહારાજ દોડ્યા અને પેલી બાઈઓને કહે છે કે ગામનું બધું છાણ કાંઈ તમારા હકનું ન હોય, બધું લઈ જાઓ છો તે થોડુંક મને લેવા દો. ત્યારે બાઈઓ કે, સરજુડા આમાં એવું ન હોય, બળિયાના બે ભાગ, આમાં કંઈ ભાગલા પડેલા ન હોય, કાટલા તારે લેવાના એટલા અમારે લેવા, આમાં તો જે દોડીને લઈ લે એને જાજુ ભેગું થાય. મહારાજને એમ કે ભાગ પાડી દઉં તો મારા ભાગનું હું લઉં ને એના ભાગનું એ લે. બાઈઓ કે છે કે એવું ન હોય, જે દોડીને લઈ લે એને જ મળે, અને કોઈએ પોદળાની અંદર સાંઠીકડું ખોડ્યું હોય એ તારાથી ન લેવાય. એટલે ભગવાન શ્રી હરિ પછી ધ્યાન રાખે, મહારાજ કહેવાય મારે સાંઠીકડું ખોડવાનું દોડવું નહીં, બધી માથાકૂટ કરવી
એને કરતાં કાંઈક ઐશ્વર્ય બતાવવું. એટલે ભગવાન શ્રી હરિએ ઐશ્વર્ય વાપર્યું. કોઈ પણ લોજની સ્ત્રી વાંકી વળી અને પેલો પોદળો જ્યાં લેવા જાય અને જ્યાં વાંકી વળે ત્યાં તો આખે આખો બ્રહ્માંડનો ગોળો અંદર ફરતો દેખાય. સાથે સાથે સમુદ્ર ઘૂઘવાટા કરે, અનેક નદીઓ જંગલની અંદર હિંસક પ્રાણીઓની ત્રાડો સંભળાય. એટલે ટોપલોય ત્યાં ને ત્યાં પડ્યો રહે અને પેલી બાઈ એકદમ ભાગે. પછી મહારાજ જઈને એ છાણ લઈ લે. તે સાંજ પડ્યું ત્યાં તો આશ્રમની અંદર મોટો ઢગલો કરી દીધો. જેટલું ગોંદરાનું છાણ હતું એ બધું જ ભગવાન શ્રી હરિ લઈ લે. પછી મુક્તાનંદ સ્વામી કે વર્ણી આજ તમે એકલા ગયા હતા, કોઈ આવ્યું હતું? તો કે નહીં સ્વામી, એકલા જ ગયો હતો. તો આટલું બધું છાણ તમે લાવ્યા તે કોઈનું લઈ નથી લેતા ને? મહારાજ કે નહીં, કોઈનું મેં લીધું નથી, આ બધું મારી જાતે ને મારા હકનું એકલું જ ભેગું કરેલું છે. તો આજ કેમ એટલું બધું લાવ્યા? તો કે સ્વામી કામ કામને શીખવાડે, કાલ મને કાંઈ ખબર નહોતી એટલે કાલ તો બધું નિરીક્ષણ કર્યું કેવી રીતે લેવું કેમ દોડવું અને આજ પાકું આવડી ગયું. અને સ્વામી જ્યાં સુધી જેટલા દિવસ જઈશ ને રોજ આટલું જ આવશે, હવે કોઈના ભાગમાં આવવાનું નથી. બીજે દિવસે મહારાજ ગયા તો બીજે દિવસે પણ આ તમામ લોજની સ્ત્રીઓને બ્રહ્માંડ દેખાય. અમુક અમુક તો આવતી જ છાંડી ગઈ અને અમુક અમુક તો જ્યાં છાણ લેતી હોય અને ત્યાં દૂરથી મહારાજને આવતા જોવે એટલે ભાગજો સરજુડો આવ્યો એમ કરીને ભાગે. મહારાજ કોઈને છાણ લેવા દે નહીં એટલે લોજની સ્ત્રીઓ ભગવાનને સરજુડો કહીને બોલાવે અને બધા એવી વાતો કરે કે એ બહુ જાદુગારો છે. આપણે છાણ લેવા જઈએ ત્યાં તો અંદર આખી સૃષ્ટિ આપણને દેખાય અને પછી એ જઈને છાણ લઈ લે, બીજી કે એને નહીં દેખાતી હોય પણ એણે દેખાડી હોય એને કેવી રીતે દેખાય. તો આવી રીતે ભગવાન શ્રી હરિ દિવ્ય લોજને ગોંદરે લીલા કરે છે. તેથી તરુણીઓ કૃષ્ણથી ત્રાસે, હરિને દૂરથી દેખી નાસે. છબીલો છાણ લઈ જ્યારે જાય ત્યારે ત્યાં નારીઓ ભેળી થાય. પછી મહારાજ છાણનો ટોપલો ભરાઈ જાય એટલે આશ્રમમાં નાખવા માટે જવું પડે, વચ્ચે થોડીક જગ્યા પડે એટલે બધી સ્ત્રીઓ એમ કે સરજુડો આશ્રમમાં ગયો છે ત્યાં સુધીમાં આપણે થોડુંક ભેગું કરીએ. હવે અંદરો અંદર છાણ થોડુંક હોય એટલે એકબીજીને બીવડાવે. કોઈ વાંકીવાળીને છાણ લેવા જાય ને તો બીજી કે એક સરજુડો આવ્યો એટલે પેલી મૂકીને ભાગે એટલે પેલી લઈ લે. ભગવાનના નામે આવી રીતે લોજના ગોંદરે રોજ વાણાતાણી થાય અને આ બાઈઓ ભગવાનને ઓળખતી નથી પણ અખંડ સરજુદાસના નામનો જપ કરે. એવી મરમાળી મહારાજની મૂર્તિ દાદાના દરબારમાં બેઠેલા તો કાયમ ધ્યાન કરીએ, કોકદી કાખમાં ટોપલો લઈ અને લોજના ગોંદરે છાણ લેતા હોય એવી મૂર્તિનું ક્યારેક ધ્યાન કરજો. પહેલાં કરી બતાવ્યું અને પછી આપણને કીધું કે નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી. પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો. ખાલી બે ગાલ વચ્ચેથી કાઢીને આપણને કંઈ કહ્યું નથી મહારાજે પહેલા જીવનમાં કરી બતાવ્યું અને પછી આપણને કહ્યું છે. હવે આ છાણ એને મહારાજ આશ્રમની અંદર લઈ જાય, પછી એની અંદર અલગ અલગ પ્રકારનો કૂચો હોય કંઈ કુંવળ વગેરે હોય તો એને ભેગું કરી અને પછી મહારાજ છાણા થાપે છે. વળી પાછા બે દિવસ થાય એટલે છાણાને ઉથલાવે, ચાર પાંચ દિવસ થાય એટલે એને પાછા ઉપરા ઉપર ગોઠવી અને શું બનાવે. આવી રીતે ભગવાન શ્રી હરિ નિત્ય નીચી ટેલ કરે, પાછા એના એ જ છાણા એને અગ્નિની અંદર પ્રજ્વલિત કરીને રસોઈ કરે. માંદા સંતો હોય એની સેવા કરે, એને વસ્ત્રો ધોવા, એને સ્નાન કરાવવું, એને જમાડવા, આ બધી જ સેવા ભગવાન નીલકંઠજી કરે છે. એક વખત તો ભગવાન શ્રી હરિ છાણા થાપે છે ને એમાં બરોબર મુક્તાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા એટલે મુક્તાનંદ સ્વામી કે વર્ણિરાજ આ શું કરો છો?
ત્યારે મુક્તાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી હમણાં હમણાં છાણ બહુ જાજુ આવે છે, એટલે આ વાડાની અંદર છાણા સમાતા નથી એટલે વાડો વધારું છું. વાડ હતી એને ખોલીને જગ્યા તો પડી જ હોય, તે વાડો થોડોક મોટો કરીને પછી ત્યાં વાડ કરવા માંડ્યા. મુક્તાનંદ સ્વામી કહે, પણ વર્ણી ઉઘાડા પગે આવું તડકામાં નોકરાય, તમને કાંટા વગેરે વાગે, ત્યારે મહારાજ કહે તો આ છાણા સમાતા નથી, અને છાણને નાખવું ક્યાં, આપણે બળતણની બહુ જરૂર છે, માટે આ વાડો મોટો કરું છું. મુક્તાનંદ સ્વામીને બહુ આશ્ચર્ય લાગ્યું. કોટી બ્રહ્માંડ જેને આધાર રે તે વાડાની વાડ વધારે રે, કોટી બ્રહ્માંડ છે કોટી બ્રહ્માંડો જેના એક રૂંવાડામાં ઉડતા ફરે એવા ભગવાનને આજ જમીનની તાણ પડી, એટલે વાડાની વાડ વધારે છે. મોટા મોટા મુક્તોને અવતારો જેની ઉપાસના કરે એ ભગવાન આજ લોહીજના આશ્રમમાં પોતાને જાતે છાણા થાપવાનું કામ કરે છે. આ રીતે ભગવાન નીચી ટેલ કરી અને દરેકને સાધુતાની રીત શીખવાડે છે, દાસત્વ પણ કેવું હોય એ શીખવાડે છે. એકવાર તો રામાનંદ સ્વામી પાસે દીક્ષા લઈ લીધા પછી ગુરુની સાથે મહારાજ લોજ આવેલા, ઓલી જૂની ટેવ ખરી ને, તે મહારાજ વળી પાછા ટોપલો લઈને છાણ વીણવા માટે ગયા અને ઘણું બધું છાણ ભેગું કરીને મોટો ઢગલો કર્યો. રામાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા એટલે મુક્તાનંદ સ્વામીને કહે છે, સાધુરામ આટલું છાણ તો આશ્રમમાં ક્યારેય જોયું નથી, તે આ કેવી રીતે લાવો, બીજા કોકનું નથી લઈ આવતા ને, આટલું બધું ભેગું કેમ થાય? ત્યારે સંતો કહે છે, કાં તો બધો સહજાનંદ સ્વામીનો પ્રતાપ છે, એ લઈ આવે. અને સહજાનંદ સ્વામી છાણ લેવા જાય એટલે લોજની કોઈ સ્ત્રી ગામને ગોંદરે ફરકતી જ નથી, કોણ જાણે એને શું જાદુ બતાવે. ત્યારે રામાનંદ સ્વામી કહે છે, સંતો સહજાનંદ સ્વામીની પાસે આવું કામ ન કરાવાય, એ તો આ સત્સંગના ધણી છે, એની પાસે તો હજી ઘણા મોટા મોટા કામ કરાવવાના છે. રામાનંદ સ્વામીએ ના પાડી, કહે સહજાનંદજી, હે નારાયણ મુનિ, તમારે હવે છાણ લેવા નહીં જવાનો. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે ગુરુદેવ, તમે જ્યાં સુધી ધરતી ઉપર બેઠા છો ત્યાં સુધી હું સેવક જ ગણાવું,
માટે સેવા કરવામાં કાંઈ વાંધો નહીં. એટલે ભગવાન શ્રી હરિ દીક્ષા લીધા પછી પણ આવી નીચી ટહેલ કરતા સમય પછી સમય જવા માંડ્યો. વસંત ઉત્સવ ગયો, ફૂલદોલ, રામનવમી આ બધાય ઉત્સવો જવા માંડ્યા. ભીમ એકાદશી આવી, એનો ઉત્સવ પણ કર્યો. રામાનંદ સ્વામી આવ્યા નહીં એટલે મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે કે વૈશાખનો વાયદો તો ગયો અને હજી ગુરુદેવ આવ્યા નહીં, માટે ક્યારે આવશે? ત્યારે સ્વામી કહે છે વર્ણિરાજ, હવે આજકાલમાં જ આવવા જોઈએ. આ રીતે ધીરજ આપે છે. સમય જતાં વિક્રમ સંવત 1856 જેઠ વદ દશમ, આ તો તમને ખ્યાલ છે ને, સંપ્રદાયમાં અષાઢી વર્ષ ગણાય. એટલે મહારાજ આવ્યા અષાઢમાં, ત્યારે 56 હતા અને 10 મહિના થયા તોય 56 છે. એટલે અષાઢ મહિને વર્ષ બદલાય, આ સંપ્રદાયનો નિયમ છે. તો એ પ્રમાણે જેઠવદી દશમનો દિવસ આવ્યો. રામાનંદ સ્વામીએ વિચાર કર્યો કે હવે મારે અહીંયાથી વિદાય લેવી પડે. એટલે રામાનંદ સ્વામી ભુજના હરિભક્તો પાસેથી વિદાય માગે, પણ ઘણોય સમય સ્વામી ત્યાં, 10 મહિના તો ખરા જ. તો આટલું બધું વિચરેલા એટલે ભુજના બધા હરિભક્તો સ્વામીને વળાવવા માટે આવ્યા. બધાની આંખમાંથી આંસુ પડે, સ્વામી આટલું તો તમે ક્યારેય રોકાયા નથી, હવે તમે જાશો પછી અમને અહીંયા રહેવું નહીં ગમે, માટે વહેલા વહેલા પાછા આવજો. ત્યારે રામાનંદ સ્વામી મર્મમાં એવું બોલ્યા કે હવે ભગવાનની મરજી હશે તો આવશું અને નહીતર સુખે ભજન કરજો. પણ આ લોકોને કાંઈ સમજાયું નહીં. આખાય ભુજનગરના ભક્તો ભાગોળ સુધી વળાવવા માટે આવ્યા છે. સુંદર વેલડામાં સ્વામી બેઠા છે. સ્વામીએ બધાને ધીરજ આપી આપી અને પાછા વળ્યા. અને સ્વામીનો વેલડો પીપલાણા તરફ આવે. જેઠ વદી દશમને દિવસે પીપલાણાની અંદર સ્વામી આવી ગયા. સ્વામીને ખ્યાલ છે કે વર્ણી એક એક ઘડી, મિનિટો અને સેકન્ડો ગણે છે. એટલે સ્વામીએ તરત ને તરત સાંજે ને સાંજે નરસિંહ મહેતાને ઘેર ઉતારો કરેલો અને કુંવરજી નામના બ્રાહ્મણને કહ્યું કે તમે લોજ જાય અને સંતોને કહેજો કે ગુરુદેવ તમને બોલાવે છે. એટલે કુંવરજી વિપ્ર ઉતાવળે પગે ચાલતા આવ્યા અને લોજમાં સમાચાર આપ્યા કે ગુરુદેવની આજ્ઞા છે, તમારે દર્શન કરવા આવવું હોય તો પીપલાણા પધારો. ભગવાન શ્રીહરિ તો તરત ઊભા થઈ ગયા. સ્વામી ચાલો. મુક્તાનંદ સ્વામી કે વર્ણિરાજ એમ ન જવાય, સાંજે જમી અને પછી આપણે નીકળશું. આવી રીતે કહ્યું એટલે મહારાજને તો અતિ આતુરતા, સંતોને અતિ ઉતાવળે રખાવે, જલ્દી કરો. અને છેલ્લે રાત્રિ જ્યારે પડી ત્યારે બધાએ કામકાજમાંથી પરવારી સ્વામીના દર્શન કરવા માટે, થોડા ગૃહસ્થરી ભક્તો છે, બધાએ સંતો છે અને ભગવાન વર્ણિરાજ પણ સાથે છે. અને બધાએ જેમ નદી દરિયાને મળવા જાય એમ ઉતાવળે પગે 10-10 મહિનાથી દર્શન સ્વામીના થયેલા નાય. બધાએને આતુરતા, મહારાજને તો વળી બધાએથી આતુરતા. એટલે લોજમાંથી નીકળે ને તે મહારાજ તો ઉતાવળે પગે માંડ્યા ચાલવા. સંતો બધાએ મુઠ્ઠીઓ વાળીને પાછળ દોડવા માંડ્યા. મુક્તાનંદ સ્વામી કે વર્ણિ થોડાક ધીમા ચાલો. મહારાજ બધાએ સંતોની સાથે ચાલવા માંડ્યા અને ચાલતા ચાલતા જ્યાં અર્ધે પહોંચ્યા ત્યાં તો મહારાજ સાવ ધીમા પડી ગયા. મુક્તાનંદ સ્વામી કે વર્ણિરાજ આટલા બધા ધીમે ચાલે, સવારે પીપલાણા નહીં આવે, બધાની સાથે ચાલો. મહારાજ કે સ્વામી અમે તો થાકી ગયા, અમારાથી હવે ચલાતું નથી. એમ કહીને મહારાજ તો બેસી ગયા. બધા સંતો ભેગા થઈ ગયા. ભગવાન શ્રી હરિને કોઈ ચરણ દબાવે, કોઈ માથું દબાવે, કોઈ પવન નાખે અને મહારાજનું શરીર એ તો લાંબુ થઈ ગયું, લાંબા થઈને સૂઈ ગયા રસ્તા ઉપર. થોડી વારે મહારાજે આંખો ખોલી એટલે સંતો કહે છે કે વર્ણિરાજ તમારું શરીર બહુ દુર્બળ છે, તો આમાંથી કોઈ સાધુ તમને તેડી લે તો? મહારાજ કે અમને કોઈ તેડી જ ન શકે. મહારાજ બેઠા થયા. એ વખતે હિન્દુસ્તાની અયોધ્યાદાસ નામના એક સાધુ હતા, એ કહે છે કે દુબળી મારા ખભે બેસી જાઓ. ત્યારે મહારાજ કહે સાધુરામ તમે મને નહીં ઉપાડી શકો. આ અયોધ્યાદાસ કહે છે કે દુબળી તમે મને ઓળખતા નથી, હું જ્યારે નાનો હતો ને મારે ઘેર હતો ત્યારે 12 મણ અનાજની કોઠી ભરી હોય ને તો એને રમકડાની જેમ ઉપાડીને એક ઓરડામાં બીજા ઓરડા મૂકી દેતો.
તો તમારે આ મુઠ્ઠી હાડકા છે, તમને ઉપડવા એમાં કાંઈ નવાય નહીં, માટે મારે ખભે બેસી જાઓ. મહારાજ કે સાધુરામ રહેવા દો ને, નહીં ઉપાડી શકો. ત્યારે કે પણ બેસો તો ખરા. એટલે જે ઉભડક પગે થઈ અને અયોધ્યા દાસ બેઠા, તે મહારાજ ભી ચરણને આમ રાખીને એને ખભે બેઠા. ત્યાં ઉભડક બેઠા હતા તે હાવ બેસી ગયા, ઊભા થવાને બદલે બેસી ગયા. અને મહારાજ બેઠા એનો વાંધો નહીં, બ્રહ્માંડનો વજન લઈને બેઠા. પેલો તો બુમા બુમ કરે, વર્ણિરાજ નીચે ઉતરી જાઓ, હમણાં મરી જાઈશ, નીચે ઉતરી જાઓ. મહારાજ કે અમે કહેતા હતા તું ખરા, કે તમે નહીં ઉપાડી શકો. અયોધ્યા દાસ તો માંડ માંડ ઊભા થયા, આંખો માંડી ચડવા, એટલો વજન લાગ્યો ને અંગ કચરાઈ ગયો. ધીમે ધીમે બધા સાધુએ વળી અયોધ્યા દાસને હાથને પગ દબાવ્યા, ત્યારે માંડ માંડ બેઠા થયા. અને બેઠા થઈને અયોધ્યા દાસ તો મહારાજને આમ સામે ને સામે જોઈ રહ્યા. મહારાજ કે સાધુરામ શું જોવો છો? તો કે જોઉં છું તમે છો કોણ? આટલો બધો અવાજ, મારી માથે હજારો ટન લોઢાનો વજન મૂક્યો હોય એવું, આ તો વળી ઠીક છે, તમારી દયા બચી ગયો, નહીતર કચરાઈ મરે. આટલો વજન મેં ક્યાંય જોયો નથી. મહારાજ કે સાધુરામ અમને ઉપાડવા સહેલા નથી, બાર મણની કોઠી અમે નથી. પણ સાધુને ક્યાંથી સમજાય કે આ ભગવાન છે? પછી તો કોઈએ ન કીધું કમર ખભે બેસી જાઓ એમ. મહારાજ કે હવે કેમ કરશું? સંતો કે હવે હાલવા માંડો. એટલે ભગવાન શ્રી હરિ વળી બે સાધુનો હાથ ઝાલીને ચાલતા થયા. તે થોડાક આગળ ગયા તા પાછા મહારાજ બેસી ગયા. મુક્તાનંદ સ્વામી નજીક આવીને કહે છે કે વર્ણિરાજ આમ વારે વારે થાકી જાવ ને તો ગુરુના દર્શન નહીં થાય. ત્યારે મહારાજ કે પણ સ્વામી મારા શરીરમાં તાકાત જ નથી, મારે કરવું શું? મુક્તાનંદ સ્વામી કહે તમે એકવાર વાતો કરતા હતા ને કે અમે વનની અંદર ગોપાળ યોગી પાસે રહીને અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે. તો કે હા એ તો કર્યો જ છે. તો કે અષ્ટાંગ યોગનો પ્રયોગ કરો, એની કળાઓને વાપરો ને. ત્યારે મહારાજ કહે સ્વામી તમે કયો તો વાપરો, મને તો રામાનંદ સ્વામીએ કીધું કે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો, એટલે તમે આજ્ઞા ન કરો ત્યાં સુધી મારા યોગ કળાનો પ્રયોગ ન કરાય. અને મહારાજે યોગ કળાનો પ્રયોગ કર્યો, પણ ધનુષ્યમાંથી બાણ નીકળે એમ સંતો બધાએ મુઠ્ઠીઓ વાળીને દોડે, મહારાજને પહોંચ્યા નહીં. મહારાજ તો ઓજત ગંગાને કિનારે આવીને ઉભા રહ્યા. આજ પૂર્ણ પુરુષોત્તમને જોઈને ચોમાસાનો સમય, ઓજત ગંગામાં પાણીનું પૂર આવ્યું છે. ભગવાનને જોઈ અને ઓજત જોર જોરથી કિનારાની સાથે પાણી માંડી પછાડવા, જળની અંદર ગુગવાટા થાય, કોઈ પણ જળને તરીને સામે કિનારે જઈ શકે નહીં. નદી આજ ગાંડી બનેલી, ઘોડા પૂર આવેલો. ભગવાને પાછું વાળીને જોયું તો એકય સાધુ દેખાય નહીં, બધાય પાછળ રહી ગયેલા. મહારાજ વિચાર કર્યો કે નદી તરીને સામે કિનારે તો જતો રહું, પછી વળી રાહ જોઈશ. એટલે ભગવાન શ્રી હરિ હવે જળમાં પ્રવેશ કરે છે. પ્રભુએ કર્યો જળમાં પ્રવેશ, પ્રભુએ કર્યો જળમાં પ્રવેશ, જળ
રજતને અંદર ઝંપલાવ્યો, કાંડા સુધી ચરણારવિંદ બોલાય અને ચાલીને સામે કિનારે નીકળી ગયા. અને મનમાં એમ થયું કે રામાનંદ સ્વામી પાસે પહોંચી જાઓ. વળી પાછું એમ થયું કે હવે એકલો નથી. આ સત્સંગની અંદર સાધુના ભીડામાં આવ્યો એટલે એકલા એકલા ફરવું એ બરાબર નહીં, બધાય સાથે મળીને જઈએ. એટલે મહારાજ સામે કિનારે જઈ અને પથ્થર ઉપર બેઠા. સંતોને આવવાની રાહ જુએ છે અને આ બાજુ એકાદશીના સવારનો સમય થઈ ગયેલો. સંતો બધાય પહોંચ્યા, નદી બે કાંઠે ગુગવાટા કરે. મહારાજ પોતાનો ખેસ લઈને આમ આમ કરે કે આવતા રહ્યો બધાય. મુક્તાનંદ સ્વામી કે શેમ આવો? મહારાજ કે પડો, નદીની અંદર ઝંપલાવો, હું એવી રીતે જ આવ્યો છું. મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા, વર્ણરાજ્ય તમારું કામ, અમે ઝંપલાવશું તો એકે બાર નહીં નીકળીએ. સ્વામી કે ત્યાંને ત્યાં બેસો. મહારાજ ત્યાંને ત્યાં બેઠા. હરિભક્તો ત્રાપા લઈ આવ્યા અને એ ત્રાપાની અંદર બેસીને તમામ સંતો સામે કિનારે આવ્યા છે. મહારાજને આજ ક્યાંય હૈયામાં હર્ષ સમાતો નથી કે પિતાજીએ એવું કીધેલું જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે રામાનંદ સ્વામીની પાસે જજો. આજ પહેલાં વહેલા રામાનંદ સ્વામીના દર્શન થશે. મુક્તાનંદ સ્વામીને આગળ કર્યા, પાછળ વર્ણિરાજ, એની પાછળ સંતો અને એની પાછળ બધા હરિભક્તો. અને ઉતાવળે પગે જ્યાં નરસિંહ મહેતાનું ઘર છે ત્યાં આવ્યા. રામાનંદ સ્વામી વાત કરતાં કરતાં વળી વળીને લાંબી નજર કરીને જોયા કરે કે હજી વર્ણિરાજ ન આવ્યા. અને એમાં દૂરથી વર્ણિ આવતા દેખાયા. રામાનંદ સ્વામી સિંહાસન ઉપરથી ઊભા થઈને દોડ્યા. ગુરુને દોડતા જોયા ત્યાં સામેથી ભગવાન વર્ણિન્દ્ર દોડ્યા અને એકબીજાને બાથમાં લઈ અને બંને મળ્યા છે. રામાનંદ સ્વામીએ વર્ણિરાજને હૃદયે લગાડ્યા. બંનેની આંખમાંથી આંસુડાની ધાર થઈ છે. ગદગદ કંઠ બંનેના થયા અને કેટલીય વાર સુધી તો બંને એમને એમ જ રહ્યા. પછી વર્ણિરાજના મસ્તક ઉપર રામાનંદ સ્વામીએ પોતાનો વરદ હસ્ત પધરાવ્યો અને બંને ત્યાંને ત્યાં જ ઊભા ઊભા એકબીજાની સામે સામે જોઈ રહ્યા. એકે મટકો મારે નહીં, કાંઈ બોલે નહીં, એક ડગલું પણ ભરે નહીં, પણ સામે ને સામે ચંદ્ર જેમ ચકોરની સામે જુએ એમ બંને જોઈ રહ્યા છે. થોડી વાર બંને ભાનમાં આવ્યા. વર્ણિરાજનો કાંડો જાલે અને રામાનંદ સ્વામી પોતાની પાસે લાવ્યા અને બેસાડ્યા. બધાય તો વિચારમાં પડ્યા કે આટલો સમય ગયો, રામાનંદ સ્વામી ક્યારે સિંહાસન ઉપરથી ઊભા થઈ અને કોઈની સામે જાય જ નહીં, માટે આ વર્ણી કોઈ સામાન્ય નથી. થોડી વાર જ્ઞાન વાર્તા કરી રામાનંદ સ્વામી પાટ ઉપર બેઠા, મહારાજ નીચે આસન ઉપર બેઠા. પછી રામાનંદ સ્વામી સંતોને કહે છે કે બધાય કુશળ તો છો ને? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે હા ગુરુદેવ, તમારા આશીર્વાદથી બધાય કુશળ છીએ અને આ બ્રહ્મચારી આવ્યા ત્યારના તો વળી વધારે કુશળ છીએ. ત્યારે મનુષ્ય ભાવ લાવી અને રામાનંદ સ્વામી કહે છે કે હે મુક્ત મુનિ, આ બ્રહ્મચારી કેદી આવ્યા છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે શ્રાવણ વદ છઠને દિવસે આવ્યા છે. ત્યારે રામાનંદ સ્વામી કહે છે કે સારું સારું, જેના માટે આપણે સદાવ્રત બંધાવેલા અને જેનો બાર આપણે માથે લઈને ફરતા એ ધર્મધુરાને વહન કરનારા આજ આવી ગયા, હવે અમારી માથેથી બાર ઓછો થશે. આવી રીતે કહીને રામાનંદ સ્વામી બહુ રાજી થયા. પછી ભગવાન શ્રી હરિને સામે જોઈ અને એમને સ્વામી પૂછે છે, પછી પૂછો પ્રભુ પ્રત્યદારી કહો ક્યાંથી આવ્યા બ્રહ્મચારી, પછી પૂછો પ્રભુ પ્રત્યદારી કહો ક્યાંથી આવ્યા બ્રહ્મચારી, પછી પૂછો પ્રભુ પ્રત્યદારી કહો ક્યાંથી આવ્યા બ્રહ્મચારી.
સ્વભાવને ખ્યાલ આવે એટલે રામાનંદ સ્વામીએ પૂછ્યું કે બ્રહ્મચારી ક્યાંથી આવ્યા છો? ત્યારે મહારાજ કે જગન્નાથપુરી વગેરે તીર્થમાં ફરતા અમે અહીંયા આવ્યા છીએ. રામાનંદ સ્વામી કહે છે કે હવે આગળ ક્યાં જવાનું છે? ત્યારે ભગવાન શ્રી હરિ કે હવે ક્યાંય જવું નથી, તમારા સત્સંગમાં રહેશો. બધાએ સાધુ સંતોને સમજાવવા માટે રામાનંદ સ્વામી ભગવાનને ઓળખતા હોવા છતાંય ભગવાનની પરીક્ષા કરે છે. રામાનંદ સ્વામી કહે છે કે વર્ણિરાજ સાંભળો, દરેક માણસ પોતપોતાના સ્વભાવ પ્રમાણે જેને જ્યાં પાટો ગોઠે, જેને જેની સાથે ફાવે, તેની સાથે રહેતા હોય, બધાની સમજણ જુદી હોય, કોઈને વનમાં ગમે, કોઈને શહેરમાં ગમે, કોઈને ગામડામાં ગમે, આ રીતે કોઈને સમૂહમાં ગમે, કોઈને એકલા ફરવું ગમે, કોઈને બહુ જાજો સમાજ ગમે, કોઈને વળી થોડો સમાજ ગમે, તો બધાની રીત વર્ણી રાત જુદી જુદી હોય. તો તમારે અહીંયા રહીને શું કરવાનું છે? અહીંયા સાધુની સાથે તપ કરવું પડે, મન ધાર્યું કાંઈ થાય નહીં, સ્વેચ્છા પ્રમાણે વર્તાય નહીં, વળી બધાએ જે જમતા હોય એ જમવું પડે, નીચામાં નીચી ટેલ કરવી પડે, માટે સંતમાં રહેવું કાંઈ સહેલું નથી. જ્યારે માન અપમાન થાય ત્યારે મન નાશી જવા ઘાટ ઘડે, ત્યારે મનને એમ થાય કે આની કરતાં તો અહીંથી જતા રહીએ તો એકલા શાંતિથી રહેવાય, આવા વિચાર થાય. અને વર્ણિરાજ અહીંયા રહેવું એ બહુ અઘરું છે. રહેવું સર્વના શિષ્ય તો થઈને પ્રકૃતિ તન નીત જી દઈને, ગમે એવો સ્વભાવ હોય, માણસ ઘેર રહેતો હોય ત્યારે ગમે એવો સ્વતંત્ર હોય, ગમે એવો છૂટો હોય, સ્વેચ્છાચારી જે હોય તે, પણ જ્યારે એ મંડળમાં આવે ત્યારે એને બધાયના ગમતામાં રહેવું પડે. મન દારૂ બિલકુલ ચાલે નહીં, જિદ્દી સ્વભાવ જરાય ચાલે નહીં, પોતાની પ્રકૃતિ હોય એને છોડી દેવી પડે. ઘણીવાર તો નાનામાં નાની વ્યક્તિ આવીને એમ કે કામ કરો, તો ખરેખર મોટા હોવા છતાંય કરવું પડે, કારણ કે આપણી બુદ્ધિ જે ક્ષેત્રમાં કામ ન કરતી હોય એ ક્ષેત્રમાં નાનાની બુદ્ધિ કામ કરતી હોય. એની વાત જો સત્ય હોય અને આપણે આપણો ઈગો રાખવા જઈએ ને આપણું ને આપણું જ પકડી રાખીએ કે નહીં આમ જ થાય તો કામ બગડે. અને એવી રીતે સત્સંગની અંદર સાધુમાં ક્યારેય પણ રહી શકાય નહીં, માટે વર્ણિરાજ હજી કાંઈ બગડી નથી ગયું, 100 વખત વિચાર કરી લેજો. અને પછી આ સત્સંગની અંદર રહેવાશે ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે હું બહુ દેશ વિદેશમાં ફર્યો પણ સ્વામી મેં ક્યાંય કલ્યાણ જોયું નહીં અને મારે દૈહિક સુખની જરાય ઈચ્છા નથી. જેમ તમે કહેશો એમ કરીશ. તમે કહો તો મોટા શહેરના ચૌટામાં બેસીને તપ કરું, તમે કહો તો વર્ષો સુધી ગોરવનમાં રહીને તપ કરું, મારા મનનું ધાર્યું સ્વામી હું જરાય નહીં કરું. જેમ તમે કહેશો, જેમ તમારા નાનામાં નાના સાધુ કહેશે એ રીતે હું કરીશ, પણ કલ્યાણ તો તમારી જ પાસે છે, માટે સ્વામી મને તમારી પાસે રાખો. આવી રીતે જ્યારે કહ્યું રામાનંદ સ્વામી બહુ રાજી થયા, ભગવાનને જરૂર નથી પણ અમને સાધુઓને મંડળમાં રહેવાની રીત શીખવાડે છે. રામાનંદ સ્વામી કહે છે કે તમારે કલ્યાણની ઈચ્છા હોય તો દ્વારિકાની યાત્રા કરી આવો. મહારાજ કે મારે અહીંયા બધી જ યાત્રા પૂરી થઈ ગઈ, મારે હવે ક્યાંય જવાની ઈચ્છા નથી, તમે કહો એમ જ કરવું છે. રામાનંદ સ્વામી અતિશય રાજી થયા. રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની સામે જોઈ અને કહે છે કે સ્વામી, આપણે વારંવાર એવું સાંભળ્યું છે કે બીજા યુગની અંદર સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, તો એમાં ભગવાન પોતાના ભક્તના રક્ષણ માટે સુદર્શન ચક્ર મૂકતા, તો કળિયુગની અંદર તો ભગવાન એ ચક્રને મૂકતા નથી, તો આજ પહેલાના સમયમાં જેવા ભક્તો હતા એવા ભક્તો હોય તો શું ભગવાને એની ઉપર કૃપા ઓછી કરી નાખી હશે? ભગવાનને એ ભક્તની ચિંતા નહીં હોય, અથવા તો એવા ભક્તો અત્યારે નહીં હોય? માટે વિચારીને ઉત્તર આપો. મુક્તાનંદ સ્વામી બે હાથ જોડીને કહે છે, ગુરુદેવ મારાથી ઉત્તર ન થાય, આ બ્રહ્મચારીને પૂછો. એટલે ભગવાન શ્રી હરિને રામાનંદ સ્વામીએ પૂછ્યું કે આનો જવાબ આપો. ત્યારે રામાનંદ સ્વામીને મહારાજ કહે છે કે ગુરુદેવ, પહેલાં અમરીશ વગેરે રાજાઓ હતા તો એના માટે ભગવાને રક્ષામાં સુદર્શન ચક્ર મૂકેલું,
તો આ કળિયુગની અંદર તો એના કરતાંય ઉત્તમ ભક્તો થાય જે પોતાના શરીરની રક્ષા માગતા નથી, કામ ક્રોધ લોભ વગેરે અંતર શત્રુ થકી ભગવાનની પાસે રક્ષા માગે છે. તો આજે ભગવાને સુદર્શન ચક્ર નહીં પણ જ્ઞાન ચક્ર મૂક્યું છે, અને એ જ્ઞાન ચક્ર છે એ તો 10,000 સૂર્યના જેવો તેજસ્વી છે. અને જ્ઞાન ચક્ર એ કરી માયાનો અંધકાર દૂર કરી અને ભગવાન એનું રક્ષણ કરે છે. અને એવું ચક્ર આ કળિયુગમાં જો ભગવાન ન મૂકે તો કોઈ ધર્મ પાળી શકે નહીં. આગળ ઉપર કામ ક્રોધ આ બધાની પાસે બ્રહ્મા શિવજી વગેરે પણ હાર્યા છે, તો ભગવાને બીજા યુગ કરતા સ્વામી આ યુગમાં વધારે દયા કરી છે. ભક્ત જેવું રક્ષણ માગે એવું જ રક્ષણ ભગવાન કરે છે. અને આ વાતને સાંભળીને રામાનંદ સ્વામી બહુ રાજી થયા છે. પછી એક વખત સ્વામીએ બધા હરિભક્તોની સભા બેઠી હતી એમાં મહારાજને કહે છે કે વર્ણિરાજ, તમારા માતા પિતા કોણ છે, તમારો જન્મ કયા દેશમાં થયો, આ વાત તો અમે તમને પૂછવાની ભૂલી જ ગયા. ત્યારે ભગવાન શ્રી હરિ રામાનંદ સ્વામીને કહે છે, સુણી બોલિયા સુંદર નીકળ્યા. પછી એની જીભે આજ પહેલી વાર છપૈયાનું નામ લીધું. કોઈ પૂછે તો ઉત્તર હિન્દુસ્તાનમાંથી આવું છું, અનિર્દેશમાંથી આવું છું, તપ કરતા થકા આવીએ છીએ આવું કહેતા, પણ આજ પહેલી વાર રામાનંદ સ્વામી પાસે ખોટું ન બોલાય. એટલે કહે છે કે છપૈયાની અંદર અમારો જન્મ છે, સર્વરિયા વિપ્ર જ્ઞાતિના ધર્મદેવ અને ભક્તિ માતા એ અમારા માતા પિતા છે. રામાનંદ સ્વામી અતિરાજી થયા કે ધર્મ અને ભક્તિ તો અમારા શિષ્ય છે, અમને પ્રયાગરાજની અંદર મળેલા અને ત્યાં અમે એમને દીક્ષા આપેલી અને ઉપદેશ આપેલો,
તમે એના પુત્ર બાપ કરતાંય બેટા સવાયા આટલું તીવ્ર તપ કરીને તમે અષ્ટાંગ યોગની સાધના કરી છે અને આજ તમે અમારા આશ્રમમાં અમારા મંડળની અંદર પધાર્યા, અમે બહુ રાજી થયા છીએ. આ રીતે રામાનંદ સ્વામી કાયમ સભાની અંદર ભગવાનને જુદા જુદા પ્રશ્નો કરે. ક્યારેક મહારાજ પૂછે તો રામાનંદ સ્વામી જવાબ આપે. એક વખત ભગવાન શ્રી હરિ બધાય સભા ભરીને બેઠેલા ને એમાં રામાનંદ સ્વામીને કહે છે કે તમે સનાતન ઈશ્વર છો કે આજ્ઞાકારી ઈશ્વર છો, એટલે તમે ખરેખર ભગવાન છો કે ભગવાન થઈ બેઠા છો? એટલે સ્વામીએ જરાક જે વર્ણી જે બાજુ બેઠા હતા એ બાજુથી આમ દિશા ફેરવીને અવળી બાજુ ફરીને બીજા હરિભક્તોની સાથે વાતો કરવા માંડ્યા. એટલે મહારાજ સામે જઈને પાછું પૂછ્યું કે ગુરુદેવ તમે સનાતન ઈશ્વર છો કે આજ્ઞા કરી? સ્વામી કાંઈ બોલ્યા નહીં, બીજી બીજી વાતો માંડ્યા કરવા. મહારાજે ત્રીજી વાર પૂછ્યું એટલે સ્વામી કાંઈક બાનું બતાવીને સભામાંથી ઊભા થઈને જતા રહ્યા. હવે એ વખતે થોડી વાર થાય એટલે સ્વામી ફરીને આવીને બેઠા ને એમાં એક જમાદાર આવ્યો, મુસ્લિમ જમાદાર. હવે આવીને બેઠો એટલે સ્વામીએ જમાદારને સમાધિ કરાવીને એમાં એને અક્ષરધામ દેખાણો. એમાં અલ્લાહ રૂપે દિવ્ય સિંહાસન ઉપર ભગવાન વર્ણિરાજને જોયા અને રામાનંદ સ્વામી હાથમાં ચમર લઈ અને એની પાસે ઊભા છે. પેલો જમાદાર સમાધિમાંથી જાગીને સામે સામે જોઈ રહ્યો ત્યારે રામાનંદ સ્વામી કહે છે કે જમાદાર શું જુઓ છો? તો કે મને તો નવાઈ લાગે છે. શેની? આ શી હિન્દુની ઉલટી રીત ઘણી લાગે છે મને અઘટિત, મુર્શદ ઊંચે જઈ બેઠા અને અલ્લાહ તો બેઠા છે હેઠા. તમારે હિન્દુમાં સાવ ઊંધી રીત છે કેમ? તો કે જે ભગવાન છે એ નીચે બેઠા છે અને જે એના મુર્શિદ છે કહેતા જે એના સેવક છે એ ઉપર ચડીને બેઠા છે. ત્યારે રામાનંદ સ્વામીએ તરત જ એ વાતને ફેરવી નાખી. રામાનંદ સ્વામી કે એ અમારી આજકાલની રીત નથી, એ અમારી આદિ અનાદિની રીત છે. ઊંચા બેસતાવી પ્રવશિષ્ઠ, નીચે બેસતા રામ વરિષ્ઠ. વશિષ્ઠજી ગુરુ હતા તો એ ઊંચે બેસતા અને રામચંદ્ર ભગવાન હોવા છતાંય એ નીચે બેસતા. આવું સામ બોલી અને વર્ણિની સામે જોયું તે મહારાજ ગુરુની સામે જોઈ અને મંદ મંદ હસ્યા. જમાદાર પગે લાગી અને ગયો. બધા એને નવાઈ લાગી કે જમાદારે એવું કેમ કીધું હશે કે વર્ણી એ ભગવાન છે અને રામાનંદ સ્વામી એ સેવક છે. કોઈને આ વાત મનાતી નથી. રામાનંદ સ્વામી કહે છે કે હે સંતો, હે ભક્તો સાંભળો, આજે યોગીની એકાદશીનો પવિત્ર દિવસ છે અને આજ જ અમને આ યોગી રાજનો ભેટો થયો છે. માટે મોટો ઉત્સવ કરીએ અને વજત નદીએ નાહવા જઈએ માટે વિવિધ પ્રકારના વાજા મંગાવો. ગુરુની સાથે પહેલા વહેલા આજ મહારાજ ઓજત ગંગામાં સ્નાન કરવા જાય છે. બધાએ વાજા વગેરે મંગાવ્યા, વેલડું લાવ્યા. ત્યારે રામાનંદ સ્વામી કે આજ તો ચાલતા જવું છે, જે ચાલતા આવા પવિત્ર દિવસે જાય તો એને હજારો યજ્ઞનું ફળ થાય. એટલે તરત જ રામાનંદ સ્વામી વર્ણિરાજને તૈયાર કરી તમામ સંતો અને ભક્તોનો સમાજ લઈ ચાલતા વાજા વગાડતા કીર્તનો વગેરે ગાતા ઓજત ગંગાએ સ્નાન કરવા જાય. વચ્ચે મુક્તાનંદ સ્વામીને કહે છે સ્વામી આજ સૂર્ય કેવો સરસ ઉગ્યો છે, વળી અતિ નિર્મળ સૂર્યનો પ્રકાશ દેખાય, નહીતર તો બપોર થાય ત્યાં સુધીમાં તાપ થઈ જાય. ચારે બાજુ કેવો સુંદર મજાનો મંદ સુગંધી અને શીતળ વાયુ હોય છે. મુક્તાનંદ સ્વામી કે હે ગુરુદેવ, આજ આટલો બધો આનંદ કેમ હશે? રામાનંદ સ્વામી કે હવે એ તો ભગવાન જાણે, મને કાંઈ ખબર નથી. આમ કહી અને વાતને ટાળી દીધી. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે આજે આપણે વાજતે ગાજતે સ્નાન કરવા જઈએ એનું કાંઈ કારણ? ત્યારે રામાનંદ સ્વામી કહે છે કે હે મુક્ત મુનિ, એનું એક કારણ છે. જેમ યજ્ઞ પૂરો થાય જ્યારે કરે સ્નાન અવરુદ્ધ ત્યારે, જેમ યજ્ઞ પૂરો થાય જ્યારે કરે સ્નાન અવરુદ્ધ ત્યારે.
રામાનંદ સ્વામી કહે છે કે સંતો કોઈ પણ યજ્ઞ પૂરો થાય એટલે પવિત્ર તીર્થમાં જાય અને અવભૃત સ્નાન કરવું પડે. આપણે પહેલો જ્ઞાન યજ્ઞ પૂરો કરી અને ઉન્મદ ગંગામાં સ્નાન કર્યું હતું. હવે આ યજ્ઞ પૂરો થશે આજ પછી તમારે જ્યાં કરવું હોય ત્યાં છૂટ. તો વર્ષોથી રામાનંદ સ્વામી કહે છે કે જે ભગવાનને મેળવવા માટે આપણે યોગ યજ્ઞ કરતા, વર્ષોથી જેના માટે આપણે સાધના કરતા, એ ભગવાન આજ આવી ગયા એટલે આપણો યજ્ઞ આજે પૂરો થયો અને એટલા માટે આપણે અવભૃત સ્નાન કરવા માટે જઈએ છીએ. રામાનંદ સ્વામી ઓજતની અંદર સ્નાન કરતા જાય ને વારે વારે વર્ણિની સામે જોતા જાય, મહારાજની મૂર્તિને અંતરમાં ઉતારતા જાય કે આજે કરોડો કરોડો યજ્ઞનું ફળ મને મળ્યું. વર્ષોથી ભગવાનની આજ્ઞાએ કરીને ગામડે ગામડે ફરી સત્સંગ કરાવું છું, આ બધા સાધુઓને મેં ધીરજ આપેલી, તમને એક દી જરૂર ભગવાન મળશે. તો ખરેખર આજ અમારી મનોકામનાઓ પૂર્ણ થઈ છે. તો આવી રીતે જળની અંદર સ્નાન કરે. રામાનંદ સ્વામી કહે છે કે સંતો કીર્તન ગાઓ, રામાનંદ સ્વામી સામે બેઠા છે ને એની સામે પાણીમાં મહારાજને મુક્તાનંદ સ્વામી બેઠા, ફરતા ફરતા સંતો કીર્તન ગાય, છાતી સુધીનું પાણી છે, કીર્તન પૂરું થયું એટલે રામાનંદ સ્વામીને મહારાજ કહે છે કે હે ગુરુદેવ, તમે સનાતન ઈશ્વર છો કે આજ્ઞા કરી? સ્વામી કે એ ફરીને આવ્યું, હવે અહીંથી જવું ક્યાં? એટલે રામાનંદ સ્વામી કઈ બોલ્યા નહીં તો ફરીને પૂછ્યું કે તમે કૃષ્ણ જેવા કહેવાઓ કે રામ જેવા? રામાનંદ સ્વામી કે રામ જેવા. ત્યારે ભગવાન કહે છે કે રામજીએ તો રાવણને માર્યો, વિભીષણને ગાદીએ બેસાડ્યો અને રામે તો કેવા કેવા કામ કર્યા, તે એવા તમે કાંઈ કર્યા છે? ત્યારે રામાનંદ સ્વામી કે આ કર્યા છે, સાંભળો. રાજા જનક એ આ મનને જાણો, આપણું મન છે એ રાજા જનક છે ને એની દીકરી સીતા એટલે આપણા મનની વૃત્તિ અને વિષયની વાસના છે એ શિવજીનું ધનુષ્ય છે, એને બીજા કોઈ તોડી શકે નહીં. અનેક જીવના હૃદયમાંથી વિષયની વાસનાઓને અમે તોડી નાખી અને અમે જે જે મનની વૃત્તિઓ હતી એને ભગવાનની સાથે વરાવી છે. પછી બતાવ્યું કે અમારો આત્મા એને તમે રામ જાણો, એને અમે સીતા વરાવી છે. વળી રાવણ કોણ? તો કે અહંકાર એ રાવણ છે, સીતાને હરવા તૈયાર થયેલો. દેહરૂપી લંકાનો એ રાજા કોઈ નથી જીતાતો નહોતો અને કાયમ પોતાના પૂરમાં સીતાજીને રાખવાની ઈચ્છા હતી એને. એટલે અમે જ્ઞાન અગ્નિ પ્રગટ કરી અને લંકા નગરીને, દેહરૂપી લંકા નગરી એટલે કે દેહભાવ એને બાળી નાખ્યો. અને વિભીષણ કોણ? તો કે વૈરાગ. અને વૈરાગને રાવણની સાથે વેર હતો એટલે અમે રાવણ રાક્ષસને માર્યો અને વિભીષણને ગાદીએ બેસાડ્યો. અને આ વાતને અમારા શિષ્યો બધા જાણે છે એટલે એ અમને ઈશ્વર માને છે. તમે વારે વારે એકનો એક પ્રશ્ન કરો છો એટલે આ તમને જવાબ દીધો. આ સાંભળી અને મહારાજ સંતો બધાએ બહુ રાજી થયા છે. જળમાંથી બહાર નીકળી વિપ્રોને અઢળક દાન આપ્યા, વસ્ત્રો બધાએ કોરા ધારણ કર્યા, પછી મહારાજને લઈ અને સંઘાઈ વડની નીચે આવ્યા છે. આજે પણ એ સંઘાઈ વડ આપણને દર્શન આપે છે. એની નીચે સ્વામી સભા ભરીને બેઠા છે અને સ્વામી હવે બધાને સમજાવે છે કે આ જોગી જેવા દુનિયામાં બીજે ક્યાંય જોગી નથી. આજ આપણને દર્શન થયા એટલે આપણે તો આજ જન્માષ્ટમીનો દિવસ ગણી લેવો. માટે અમારા સંપ્રદાયમાં જ્યારે જ્યારે યોગીની એકાદશી આવે તે દિવસે પહેલાં વહેલા વરણી અમને મળાય એમ જાણીને બધાએ ઠેક ઠેકાણે મોટો ઉત્સવ કરવો, નદી સરોવરોમાં સ્નાન કરવું, સુપાત્રોને દાન દેવું, સાધુ સંતોની પૂજા કરવી, ભગવાનનું વિશેષ કરીને ભજન કરવું, આ રીતે ઉપદેશ આપ્યો. દિવસ પૂર્ણ થયો અને બીજે દિવસે બધાને પારણા કરાવ્યા અને પછી 57 સાલ બેઠી દેવશયની એકાદશી આવી. ધીમે ધીમે સમય આગળ જવા માંડ્યો, જન્માષ્ટમી આવી, ગણેશ ચોથ આવી
અને એમ કરતા જળ ઝીલની એકાદશી ભાદરવા સુધી એકાદશી આવી. રામાનંદ સ્વામીની સાથે મહારાજ રહે છે. રામાનંદ સ્વામીએ ગણપતિની પૂજા કરી અને એ વખતે બધાને આશ્ચર્ય દેખાયું. ગણપતિની જગ્યાએ બધાને વર્ણિરાજ દેખાણા અને અતિશય તેજસ્વી દેખાયા. બધાને બહુ નવાઈ લાગી કે આ વર્ણી કોણ છે, હજી સમજાયું નથી. પછી ઠાકોરજીને જળ ઝીલવા લઈ ગયા. વરઘોડો ચડ્યો, હજારો લોકો સાથે છે, ઢોલ ત્રાંસા વગેરે વાગે છે. અને ઓજત નદીના નીરમાં ઠાકોરજીને જળ ઝીલાવી અને ગણપતિને પધરાવ્યા. આવી રીતે સુંદર જળ ઝીલણીનો સમય કર્યો. દશેરાનો દિવસ આવ્યો, એનો સુંદર ઉત્સવ કર્યો. અને પછી દિવાળી આવી એટલે દિવાળીનો પણ અતિ આનંદથી ઉત્સવ કર્યો. અને પ્રબોધિની એકાદશી આવી, એનો પણ રામાનંદ સ્વામીએ ઉત્સવ કરાવ્યો. દેશ દેશમાંથી સંઘ આવ્યા છે. બધા સ્વામી અને મહારાજ માટે વિવિધ પ્રકારની ભેટ લાવ્યા છે. અને એ જ દિવસે ભગવાન વર્ણિરાજે રામાનંદ સ્વામીને હાથ જોડ્યા છે. એ જ દિવસે રામાનંદ પાસ કર જોડી કહે અવિનાશ. એ જ દિવસે રામાનંદ પાસ એકાદશીના દિવસે મહારાજ હાથ જોડીને કહે છે કે ગુરુદેવ અમને હવે તમે ભાગવતી દીક્ષા આપો. તાત્કાલિક વાત કરી એટલે રામાનંદ સ્વામી તો બહુ રાજી થયા. અને રામાનંદ સ્વામીએ નક્કી કર્યું. સ્વામી કહે છે કે વર્ણિરાજ, મને ઈચ્છા હતી જ, પણ આજ તમે સામેથી મને કહ્યું, દીક્ષા લેવા માટે તૈયાર થયા. તમે તો સમર્થ છો, તમારા યોગે કરીને કરોડો જીવાત્માઓનું કલ્યાણ થશે. તમારે દીક્ષાની જરૂર નથી, પણ બીજાને શીખવવા માટે તમે આવું કહ્યું છે. અને તરત જ નરસિંહ મહેતાને ઘેર દીક્ષાની ધામધૂમથી માંડી તૈયારીઓ થવા સુંદર મજાનો મંડપ નખાયો છે. વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા અને વેદોક્ત વિધિ પ્રમાણે ભગવાન વર્ણિરાજના મસ્તક ઉપર જે જટા હતી એ જટાજૂટ 7 વર્ષથી, આમ તો 8 વર્ષ થયા જ્યારે મહારાજને જનોય આપીને ત્યાર પછી કેશ વધારેલા. અને એ મસ્તક ઉપરના કેશ એને ભગવાન શ્રી હરિએ આજે ઉતાર્યા છે. સુંદર જટાજૂટ એને ઉતરાયો. ભગવાનના મસ્તક ઉપર સુંદર શિખા શોભી રહી છે. ભગવાનના લલાટમાં સુંદર કુમકુમનો ચાંદલો આજ ગુરુદેવ રામાનંદ સ્વામીએ કર્યો છે. અને વેદોક્ત વિધિથી કાનમાં મહામંત્રની દીક્ષા આપી અને ભગવાન શ્રી હરિ ઉપર એક ભગવું અને એક સફેદ વસ્ત્ર ધારણ કરાવ્યું છે. અને રામાનંદ સ્વામી કહે છે કે વર્ણિરાજ, આજથી તમારા બે નામ પાડું છું, સહજાનંદ સ્વામી
અને નારાયણ મુનિ સભાની અંદર જય જયકાર થયો છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ જય. નારાયણ મુનિ બદ્રિકાશ્રમની અંદર રહેલા નારાયણ ભગવાનની જેવું તમે તપ કર્યું એટલે તમારું નામ નારાયણ મુનિ, અને સહેજે સહેજે જીવાત્માઓને તમે આનંદ આપશો એટલે તમારું નામ સહજાનંદ સ્વામી છે. પીપલાણાની અંદર આ રીતે ભગવાને વૈષ્ણવી દીક્ષાને ધારણ કરી આમ તો જરૂર નહોતી, પણ લખ્યું છે કે હતું સરોવર તે થયું સાગરનો સરદાર. ભગવાન સ્વામિનારાયણ સર્વ કોઈના ઉપરી સાગર જેવા, એને આજ સરોવર જેવા રામાનંદ સ્વામીએ દીક્ષા આપી, અને મેરુને મસ્તકે જાણે કે ગિરનારે આજ બે હાથ મૂક્યા, રામાનંદ સ્વામી દીક્ષા આપી અને ભગવાન શ્રી હરિના મસ્તક ઉપર પોતાના બંને વરદ હસ્તને પધરાવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પીપલાણાનું નામ અજરમર થઈ ગયું. જેમ જન્મસ્થાન ચપૈયા ગણાય, ગાદીસ્થાન જેતપુર ગણાય, એ જ રીતે દીક્ષાનું સ્થાન એને પીપલાણા માનવામાં આવે છે. અને આજે પણ આપણે પીપલાણાના ગુણ ગાઈ રહ્યા છીએ. પરમ શુભ ધામ છે Oh.
ભગવાન શ્રી હરિને ભાગવત દીક્ષા પીપલાણાની અંદર આપી અને આ દીક્ષાભૂમિ એ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં અમરબની છે. તો આ રીતે હવે રામાનંદ સ્વામી ભગવાન શ્રી હરિને લઈ અને જે જે ગામડામાં સત્સંગ કરાવ્યો ત્યાં ત્યાં ફેરવી અને બધાને ઓળખાણ આપે છે કે હું તો ઉદ્ધવનો અવતાર છું અને આ જ સર્વ અવતારી ભગવાન છે. અને હવે જેતપુરની અંદર રામાનંદ સ્વામી મહારાજને ધર્મધુરા સોંપશે એ પવિત્ર કથા અને ઉત્સવ બપોર પછી અત્યારે ભગવાનના મંગલ નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય.